મારા પૂર્વજોનો ધર્મ ઇસ્લામ. મનુષ્યની ધર્મ વિશેની આકાંક્ષાના મૂળ અત્યારે આપણે જેને વિજ્ઞાન કહીએ છીએ તેમાં રહેલા જોઈ શકાય છે. જેમણે પુરાણોનો તેમજ પ્રાથમિક દશાના માનવીનો માનસશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે જુદા જુદા પ્રકારના જાદુના પરિણામે પ્રાથમિક દશાના માનવીના મનમાં જુદી જુદી જાતની વિચારધારાઓ ઉત્પન્ન થઈ, જે વિચારધારાઓ વડે એની આસપાસની કુદરતી ઘટનાઓ માટે એને પોતાને બુદ્ધિયુક્ત લાગે એવા ખુલાસાઓ એ મેળવતો. સૂર્યના ઉદય અને અસ્ત, ઋતુઓના પલટા, કળીઓનો ફૂલ રૂપે પ્રફુલ્લવું અને ફળોનું પાકવું, વાયુ અને વર્ષા, આ બધી ઘટનાઓ અને ક્રિયાઓ દેવતાઓએ અથવા માનવી કરતાં કોઈ ઊંચી જાતની હસ્તીઓએ ઉત્પન્ન કરી છે અને તેમના અંકુશ હેઠળ એ ચાલે છે એ એમને બુદ્ધિમાં ઉતરે એવું લાગતું હતું. પ્રાથમિક દશાના ધાર્મિક અનુભવોને પ્રાથમિક વિજ્ઞાનના અનુમાનો જાદુની સાથે જંતર મંતરની સાથે સંકળાયેલા હતા. આમ એક જ સમયે સંવેદનના ક્ષેત્રમાં માનવ જાતને થયેલા અનુભવો અને અનુભવોને બુદ્ધિયુક્ત ભાષામાં સમજાવવા તથા સાંકળી લેવાના એના પ્રયાસો એ બંનેના પરિણામે ધર્મ તથા વિજ્ઞાન બંનેનો જન્મ થયો. પ્રાગ ઐતિહાસિક તથા પ્રાચીન કાળમાં અને જેને વિશે આપણને જાણ છે તેવા શરૂઆતના સામ્રાજ્યોના સમગ્ર જીવનકાળ દરમિયાન એ બંને સાથે સંકળાયેલા જ રહ્યા. હું જેને આદિ ધર્મ કહું છું તેને આદિ વિજ્ઞાનથી છૂટો પાડવો એ બહુ મુશ્કેલ હતું. કોઈકવાર એકબીજા સાથે ભળી જતા, કોઈકવાર છૂટા પડતા, પરંતુ હંમેશ સાથેને સાથે જ વહેતા બે પ્રવાહોની માફક એ બંનેનો પ્રવાહ પણ એક સાથે જ વહ્યો છે. ખ્રિસ્તી યુગની શરૂઆત પહેલાં ગ્રીક અને રોમન વિચારસરણી તથા સંસ્કૃતિની તેમજ પ્રાચીન ઈરાની તથા હિન્દુ ફિલસોફીની ભૂમિકા આવી રહી છે. પરંતુ એરિસ્ટોટલે નર્યા તર્કની દ્રષ્ટિએ રચાયેલા પૃથક્કરણો અને સંભાવનાઓ દાખલ કરીને અને પ્લેટોમાં પણ દેખાય છે તેવા ધર્મના પ્રભાવ અને ગૂઢતાના ચિહ્નો દૂર કરીને આ મિશ્રણને વધુ વૈજ્ઞાનિક ઝોક આપ્યો. રોમન રાજ્ય વ્યવસ્થા અને કાયદા કાનૂનોએ સદીઓ સુધી જે મહાનને વિસ્તૃત પ્રકારની સંસ્કૃતિ ટકાવી રાખી હતી તે તૂટી પડતાં અને રોમન સામ્રાજ્યનું પતન થતાં યુરોપ ઉપર અંધકાર યુગની છાયા ફરી વળી. ખ્રિસ્તી સનની 7મી સદીમાં આત્મા તેમજ બુદ્ધિ એ બંનેના ક્ષેત્રમાં સાહસ અને સંશોધન કરવાની માનવ જાતની શક્તિ તેમજ વૃત્તિ તેજસ્વી રીતે ઝડપથી ને નવેસરથી ખીલી ઉઠી. એની ખિલાવટ પહેલ વહેલી શરૂ થઈ અરબસ્તાનમાં. એના બીજ રોપાયા ને એને વેગ આપ્યો મારા પવિત્ર પૂર્વજ હઝરત મહમ્મદ પૈગંબરે. ઇસ્લામના નામથી આપણે એને એ ખિલાવટને ઓળખીએ છીએ. એની અસરનો જુવાળ અરબસ્તાનમાંથી નીકળીને સબળ રીતે ને ઝડપભેર ઉત્તર આફ્રિકા ને ત્યાંથી સ્પેન સુધી ફરી વળ્યો. યુરોપમાં એવરોસ તરીકે ઓળખાતા મહાન મુસ્લિમ ફિલસૂફ ઇબને રુશદે સમજમાં આવી શકે એવા બે પ્રકારના માનવ અનુભવો વચ્ચે રહેલા ભારે તફાવતનું સ્પષ્ટ રીતે પ્રતિપાદન કર્યું. એક પ્રકારનો અનુભવ કુદરતનો આપણને આપણી જ્ઞાનેન્દ્રિયો વડે થાય છે તે. એનાથી આપણામાં માપવાની ને ગણવાની શક્તિ આવે છે અને શક્તિને લીધે તેની સાથે નવી ઘટનાઓ ને નવા ખુલાસાઓ તરીકે જે કંઈ મળ્યું છે તે સઘળું એ અનુભવમાંથી આવ્યું છે. બીજા પ્રકારનો અનુભવ કંઈક વધારે સાચી વસ્તુનો, મગજના વિચાર કે તર્ક શક્તિ પર ઓછો આધાર રાખતો, પરંતુ આપણને સિદ્ધિ બક્ષીસ તરીકે મળેલો એવો આંતરિક અને તત્કાળ થતો અનુભવ હોય છે. એને જ હું ધાર્મિક આધ્યાત્મિક અનુભવ માનું છું. કુદરતી રીતે જ આપણું મગજ જડ પદાર્થનું બનેલું હોવાથી અને એની ક્રિયાઓ તેમજ એ ક્રિયાઓના સઘળા પરિણામો પણ જડ પદાર્થમય હોવાને લીધે આપણે વિચારોને કે આધ્યાત્મિક રૂહાની અનુભવોને શબ્દોમાં ઉતારીએ છીએ
કે તરત જ મગજની આ મૂળભૂત જડ રચનાને કારણે ઊંચામાં ઊંચા અને અત્યંત અલૌકિક અનુભવો પણ જડવાદી વિચારસરણી રૂપે જ બહાર આવી શકે છે. પણ જેમને જડ અંતરાય વિના રૂહાની રોશની મળી છે, આધ્યાત્મિક પ્રકાશ સાંપડ્યો છે, તેમને થયેલા સાક્ષાત્કાર અને સીધા અનુભવોનો અભ્યાસ માણસો પરલક્ષી દ્રષ્ટિએ કરી શકે તેમ છે. કહેવાય છે કે આપણી હસ્તી અલ્લામાં છે, એનામાં જ આપણે જીવીએ છીએ, હરીએ ફરીએ છીએ. આ જ ભાવ કુરાનમાં પણ ઘણી વાર, અલબત્ત આ જ શબ્દોમાં નહીં પણ આટલી જ સુંદર રીતે ને આનાથી વધુ સચોટ રીતે દર્શાવેલો જોઈ શકાય છે. પણ જ્યારે આ વાક્યનો અર્થ આપણે બરાબર સમજી લઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતને પ્રત્યક્ષ અનુભવની શક્તિની બક્ષીશ મેળવવા માટે તૈયાર કરી દઈએ છીએ. મહાન ઈરાની શાયરો રૂમી ને હાફિઝે પોતપોતાની અલગ રીતે આપણને જણાવ્યું છે કે કેટલાક મનુષ્યોને જન્મથી જ એવી કુદરતી આધ્યાત્મિક રૂહાની શક્તિઓ અને વિકાસની શક્યતાઓ મળી હોય છે, કે પેલા પરમ પ્રેમનો જે સૌને આવરી લે છે, સૌને સમાવી લે છે અને જે માનવ આત્માને હક સાથે સીધા સંબંધ વડે જ મળે છે, તે ઇશ્કે હકીકીનો એને પ્રત્યક્ષ અનુભવ થાય છે. હાફિઝે તો એમ પણ કહ્યું છે કે ઈસુ ખ્રિસ્ત જેવા મનુષ્યો અને મનસૂર અને બાયઝિદ જેવા મુસ્લિમ સૂફીઓ તેમજ બીજાઓને એ પરમ પ્રેમની આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ હતી અને હંમેશ હાજરા હજૂર રહેલો એવો પવિત્ર આત્મા હોલી સ્પિરિટ જો એ રોશની આપણને બક્ષે તો એ નૈમત પામીને આપણામાંથી કોઈ પણ ઈસુ ખ્રિસ્ત જેવી શક્તિ મેળવી શકે. પરંતુ મનુષ્યોના બહુ મોટા ભાગ માટે આ પરમ પ્રેમની પ્રાપ્તિ, આ સાક્ષાત્કાર વ્યવહારિક રીતે શક્ય વસ્તુ નથી. આમ છતાં આપણા જીવનમાંની આ ખોટને માનવ વ્યક્તિઓ પ્રતિ સાંસારિક ને માનવ પ્રેમ રાખીને આપણે પૂરી શકીએ એમ છીએ અને એના વડે આપણે પવિત્ર આત્માની દરમિયાનગીરી વિના મળી શકે તેટલા પ્રમાણમાં આ પ્રકાશ મેળવી શકીએ છીએ. જેમને આ સાંસારિક અને માનવ પ્રેમને સમજવાનું અને અનુભવવાનું સદભાગ્ય સાંપડ્યું છે, તેમણે એને એક રીતે ગર્વ લઈ શકાય તેવા આશીર્વાદ સમાન ગણવો જોઈએ અને આભારની લાગણીથી જ એનો જવાબ વાળવો જોઈએ. હું મક્કમ રીતે માનું છું કે આ ભૌતિક જગતમાં અન્ય માનવી પ્રતિ સંપૂર્ણ પ્રેમભાવ રાખવાથી અમુક અંશે પેલા ઉચ્ચ પ્રકારના અનુભવ માટેની તૈયારી કરી શકાય છે. આ રીતે તદ્દન દુનિયાદારીના દ્રષ્ટિબિંદુથી અને આત્માના ઉચ્ચ જીવન વિશેની સમજ વગર પણ આ ઉતરતી કક્ષાની ને વિશેષ દુન્વયી ભાવના આપણને ભાન કરાવે છે કે જીવનની તમામ સમૃદ્ધિ, કીર્તિ, પૈસો ને તંદુરસ્તી જે કંઈ પણ આપી શકે તે બધું જ એક માનવીના અન્ય માનવી પ્રત્યેના પ્રેમ ભાવમાંથી જે સુખ પેદા થાય છે અને મળતું રહે છે તે સુખની આગળ કંઈ પણ વિસાતમાં નથી. આપણી આસપાસ નજર કરીશું તો આપણને ઈશ્વરની આ મહાન કૃપાના દર્શન સામાન્ય માણસોના જીવનમાં, આપણા મિત્રો અને આપણા ઓળખીતાઓના જીવનમાં પણ થઈ શકશે. પરંતુ સમૃદ્ધિને સત્તાથી જે મળી શકે તેના કરતાં માનવ પ્રેમનો આનંદ ચડિયાતો છે. તે જ રીતે પેલો ઉચ્ચ પ્રકારનો આધ્યાત્મિક પ્રેમ અને તેનો પ્રકાશ અલ્લાની બક્ષીસ ને કૃપા સમાન હકીકત સત્ય તત્વના પ્રત્યક્ષ દર્શનના ભવ્ય અનુભવના ફલસમો એ પ્રેમનો પ્રકાશ, સૂક્ષ્મમાં સૂક્ષ્મને સાચામાં સાચા માનવ પ્રેમથી મળતી તમામ વસ્તુઓ કરતાં ચડી જાય છે. એ બક્ષીસને માટે તો આપણે હંમેશા પ્રાર્થના કરવી રહી. મારી તો ખાતરી થઈ ગઈ છે કે કોઈ પણ શબ્દ વડે ન સમજાવી શકાતો પણ માણસ માટે દ્રઢ પ્રતીતિરૂપ, ખરેખરી ખાતરીરૂપ બની જતો એવો આ પ્રત્યક્ષ અનુભવ ઇસ્લામ દ્વારા, મુસ્લિમોએ રજૂ કરેલા અલ્લાહ વિશેના આદર્શ દ્વારા મનુષ્ય મેળવી શકે છે. મેં આ જાતના અનુભવ વિશે બિન મુસ્લિમો સાથે ચર્ચા કરી નથી, પણ મને કહેવામાં આવ્યું છે કે બૌદ્ધો, બ્રાહ્મણો, જર્થોસ્તીઓ અને ખ્રિસ્તીઓ
તેમજ ઘણીવાર મેં સાંભળ્યું છે તેમ કદાચ એક સ્પિનોઝાના અપવાદ સિવાય યહૂદીઓ પણ આવા સીધા ગૂઢ સાક્ષાત્કારનો અનુભવ કરી શક્યા છે. મારી ખાતરી છે કે ઘણા મુસ્લિમોને અને મારા સંબંધમાં તો ચોક્કસ કહી શકું છું કે મને પોતાને કોઈ કોઈ ક્ષણે એવા પ્રકારના જ્ઞાનનો ને પ્રકાશનો અનુભવ થયો છે જેને આપણે બીજા આગળ દર્શાવી શકતા નથી, કારણ કે એ મેળવેલી નહીં પણ બક્ષીશ તરીકે મળેલી વસ્તુ છે. મને જણાવ્યું છે કે કેટલેક અંશે કુરાનની નીચે આપેલી આયાત એને બિલકુલ ભૌતિક રીતે ઘટાડવામાં ન આવે ત્યાં સુધી મને તેમજ બીજા મુસ્લિમોને સહાય ને સમજણરૂપ નીવડી છે. પરંતુ જે કોઈ એનું વાંચન કરે તે બધાને મારે ચેતવણી આપવાની છે કે જેનું સ્વરૂપ પ્રતીક અને રૂપક જેવું છે તેનો માત્ર શબ્દશઃ અને સ્થૂળ અર્થને અનુલક્ષીને ખુલાસો કરવાના તમારા સ્થૂળ વિવેચનાત્મક દૃષ્ટિબિંદુનો અહીં આશ્રય ન લેશો. હું મુસ્લિમ તેમજ બિન મુસ્લિમ સર્વ વાચકોને આ આયાતનો ભાવ સમસ્ત રૂપે ગ્રહણ કરવા આગ્રહ કરું છું. અલ્લાહ જમીન અને આસમાનોનો નૂર છે. એનું નૂર એક એવા ગોખલા જેવું છે જેમાં એક દીવો છે અને દીવો કાચની અંદર છે. એ કાચ એવો છે જાણે ઝગમગતો તારો હોય. તે પ્રજ્વલિત થાય છે મુબારક ઝૈતુનના ઝાડથી. ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું, જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે. જો કે આગ તેને અડી ન હોય. નૂર ઉપર નૂર, અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે. અલ્લાહ માણસો માટે આપણા દ્રષ્ટાંતો આપે છે અને અલ્લાહ બધી વસ્તુ જાણે છે. મારી પોતાની અંગત માન્યતાઓના આ ટૂંકા ઉલ્લેખ પછી હું હવે આગળ જઈને ઇસ્લામને આજે જે રીતે સમજવામાં ને અમલમાં મૂકવામાં આવે છે તેનો મારાથી બની શકે તેટલો સંક્ષિપ્ત અને વિવાદરહિત ચિતાર આપીશ. માનવ જાતની વર્તમાન પરિસ્થિતિમાં ખચિત એના તમામ ભયોને તમામ પડકારો છતાં રાષ્ટ્રો વચ્ચે ફક્ત ભૌતિક શાંતિ જ નહીં પણ પેલી એનાથી ઉત્તમ પ્રકારની ઈશ્વર પ્રેરિત શાંતિ સ્થાપવાની તક પણ રહેલી છે. એ પ્રયાસમાં ઇસ્લામ મૂલ્યવાન અને રચનાત્મક ભૂમિકા ભજવી શકે એમ છે. અને જો એને સાચી રીતે સમજવામાં આવે તેમજ તેની આધ્યાત્મિક ને નૈતિક શક્તિ પિછાનવામાં આવે અને સન્માનવામાં આવે તો ઇસ્લામી આલમ એ કાર્ય માટે દ્રઢ ને સ્થિરતા સાધક બળ બની શકે તેમ છે. આછી રૂપરેખા દ્વારા હું ઇસ્લામના મૂળ તત્વોની સ્પષ્ટ સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીશ. જે સિદ્ધાંતો, જે ધર્મના અનુશાસનો, નિયમો અને જે જીવન પદ્ધતિ એ સઘળાનો મુસ્લિમના બધા ફિરકાઓ સર્વાનુમતે સ્વીકાર કરે છે તેને હું ઇસ્લામના મૂળ તત્વો કહું છું. તેથી પ્રથમ જે ઇસ્લામી આદેશોને સુન્નીઓનો વિશાળ જનસમુદાય તેમજ શિયાઓ પણ એક સરખી રીતે માન્ય રાખે છે તેને હું દર્શન કરાવીશ. આ પ્રમાણે અમને સૌને મુસ્લિમ તરીકે એક સૂત્રે બાંધનાર ધર્મની મારાથી બની શકે તેટલી સ્પષ્ટ સમજણ આપીને શિયા સિદ્ધાંતોની અને જે ફિરકાનો હું ઇમામ છું તે ઇસ્માઇલીઓ તરીકે ઓળખાતા શિયાઓના પેટા ફિરકામાં જે ખાસ આદેશો માન્ય રાખવામાં આવે છે તેની હું પછી આછી રૂપરેખા દોરીશ. પહેલાં એટલું સમજી લેવાની જરૂર છે કે આ મૂળભૂત આદર્શોને મુસ્લિમો સર્વાનુમતે માન્ય કરે છે. તેમ છતાં ઇસ્લામમાં સર્વોપરી સત્તાનું કોઈ સાધન હસ્તીમાં નથી અને કદી હસ્તીમાં હતું પણ નહીં. અમારામાં રોમન કેથલિકોની પેઠે કોઈ સિદ્ધાંત કે માન્યતાની સ્થાપના અને તેનું સમર્થન કરવા માટે પોપ જેવી કોઈ સત્તાધારી વ્યક્તિ નથી. તેમજ સિદ્ધાંતની દ્રષ્ટિએ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું સ્થાન દર્શાવતી 39 કલમો જેવી કલમો પણ નથી. પૈગંબર મહમ્મદ પાસે સત્તાના બે સાધનો હતા. એક હતું એમના જીવનના સત્વ સમૂહ મઝહબી અને બીજું બિન મઝહબી, જેનો એમની કારકિર્દીના સંજોગો ને અકસ્માતો ઘટનાઓને લીધે એમની ઈશ્વર પ્રેરિતને મૂળભૂત સત્તા સાથે સુયોગ થયો. મુસ્લિમોની બહુમતી ધરાવતા સુન્ની સંપ્રદાયના મત અનુસાર
રસૂલલ્લાહની મઝહબી સત્તા એમની વફાત સાથે સંપૂર્ણ થઈ અને તેમણે પોતાની બિન મઝહબી સત્તાઓ માટે કોઈને ઉત્તરાધિકારી નિમ્યા નહોતા. સુન્નીઓના શિક્ષણ અનુસાર ઈમાનદારોએ, પૈગંબર સાહેબના સાથીઓએ, શ્રદ્ધાવાનોએ એમના અનુગામી અને ખલીફ તરીકે અબુ બકરને ચૂંટી કાઢ્યા, પણ એમણે ફક્ત દુનવઈ અને વહીવટી સત્તા જ સંભાળી લીધી. અલ્લાહની સીધી વહી પર આધાર રાખતા ધાર્મિક આધિપત્યનો વારસો મેળવવાનો કોઈનો પણ અધિકાર નહોતો, કારણ કે પૈગંબર મહંમદ સાહેબ તરફથી અને પવિત્ર કુરાનમાં નિશ્ચિતપણે જણાવાયું છે કે તેઓ સર્વપરી અલ્લાહ, ગોડ ધી એબ્સોલ્યુટના આખરી પૈગંબર હતા. સુન્નીઓ કહે છે, આથી પોપના જેવી સત્તાનું નિર્માણ કરવાનું અશક્ય હતું. ઇસ્લામની સમજણ ખાતર જ નહીં, પરંતુ સૈકાઓ દરમિયાન એના નિશ્ચિત વિકાસને ખાતર પણ ઈમાનદારોએ જ પવિત્ર કુરાનનું તેમજ પૈગંબર સાહેબના વચનો તથા દ્રષ્ટાંતોનું અર્થનિરૂપણ કરવાનું હતું. સદભાગ્યે પવિત્ર કુરાને પોતે આ કાર્ય સહેલું બનાવ્યું છે, કેમ કે એમાં એવી અનેક આયાત છે જેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અલ્લાહ ઇન્સાન સાથે દ્રષ્ટાંતો તથા રૂપકો વડે વાત કરે છે. આમ સઘળાય પ્રકારના અર્થનિરૂપણની સંભવિતતા માટેના દ્વાર પવિત્ર કુરાને ખુલ્લા રાખ્યા છે, અને તેથી એક તફસીરકાર અર્થનિરૂપક બીજા તફસીરકાર પર બિન મુસ્લિમ હોવાનો આરોપ મૂકી શકતો નથી. રૂપક અનુસાર અર્થોનું નિરૂપણ કરવા સારું પવિત્ર કુરાનમાં હંમેશા અવકાશ રહેલો છે. એવા ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતનું એક સુખદ પરિણામ એ આવ્યું છે કે આ જગતની બાહ્ય અસરોને લીધે માનવ બુદ્ધિની સત્ય અસત્ય નિર્ણય શક્તિ પર નિર્માણ થયેલી મર્યાદાઓ અને અવસ્થાઓ અનુસાર પણ સદીઓ પછી સદીઓ સુધી અમારા આ કલામે પાક તરફથી શ્રદ્ધાવાનોને ચિંતનની દિશામાં માર્ગદર્શનને પ્રકાશ સાંપડી શક્યા છે. એને લીધે મુસ્લિમોમાં વધુ ઉદારતા પણ આવી છે, કારણ કે પવિત્ર કુરાનનો કોઈ પૂર્વ નિશ્ચિત અર્થ થઈ શકતો ન હોવાથી સઘળીએ વિચારસરણીના ફિરકાઓ આ એક જ પ્રાર્થના સાથે મળીને કરી શકે છે કે અજ્ઞાન અથવા ગેરસમજને કારણે ધર્મ સિદ્ધાંતના કોઈ પણ ખોટા અર્થ નિરૂપણ માટે જેની કૃપાને કોઈ સીમા નથી તેવા સર્વશક્તિમાન અલ્લાહ માફી બક્ષે. હું મારા પશ્ચિમના વાંચકો સમક્ષ મારા ઇસ્માઇલી ફિરકાનો સિદ્ધાંત કે શિયા ફિરકાનો સિદ્ધાંત અથવા જલાલુદ્દીન રૂમી કે બાયઝિદ બોસ્તામી જેવા મનુષ્યોના ઇસ્લામી રહસ્યવાદના સૂફી સંપ્રદાયનું શિક્ષણ અથવા તો જૂના અને નવા કરારમાંથી શબ્દશઃ માર્ગદર્શન મેળવવા મથતા કેટલાક ખ્રિસ્તી ફિરકાઓને પેઠે પવિત્ર કુરાનમાંથી શબ્દશઃ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરતા કેટલાક આધુનિક સુન્ની તફસીરકારોના અભિપ્રાયો પણ રજૂ કરવા માંગતો નથી, પરંતુ હું અહીં અલ ગઝાલી સ્થાપિત શાખાની વિચાર પદ્ધતિમાં જેનું મૂળ રહેલું છે અને જેના શિક્ષણને અસરનો પ્રવાહ સૈકાઓના સૈકા સુધી વહી રહ્યો છે તે સુન્નીઓની મુખ્ય અને મધ્યવર્તી વિચારધારાની રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ. પણ પહેલા તો આપણે આપણી જાતને આ સવાલ પૂછવો જોઈએ કે ઈશ્વરી ઈચ્છાના આ અંતિમ ને સંપૂર્ણ દર્શનની બક્ષીશ માનવ જાતને મળી શા માટે અને એના કારણો શા હતા. ઇસ્લામી વિચારસરણીની તમામ શાખાઓ મૂળભૂત સિદ્ધાંત તરીકે આ વાતનો સ્વીકાર કરે છે કે સદીઓ થયા, હઝરત મહંમદના આગમન પહેલા હજારો વર્ષ પૂર્વે ઈશ્વરી કૃપાનો પ્રકાશ પામેલા પૈગંબરો જે પ્રજાઓએ એમનો એવો પૈગામ સમજવા જેટલી બૌદ્ધિક પ્રગતિ સાધી હતી તે પ્રજાઓની વચ્ચે ને તે પ્રજાઓને માટે સમયે સમયે ઉત્પન્ન થયા હતા. આ પ્રમાણે ઇબ્રાહીમ, મૂસા, ઈસા અને ઇસરાયલના તમામ પૈગંબરોને ઇસ્લામ સર્વાનુમતે માન્ય રાખે છે. ખરી રીતે જોતા મુસ્લિમોએ આ બાબતમાં ઇસરાયલના પૈગંબરો પૂરતી જ મર્યાદા રાખી નથી. તેઓએ સ્વીકારવા તૈયાર છે કે બીજા દેશોમાં પણ આવા ઈશ્વર પ્રેરિત પૈગંબરો પેદા થયા હતા, જેવા કે હિન્દુસ્તાનમાં ગૌતમ બુદ્ધ, શ્રી કૃષ્ણ અને શ્રીરામ, ગ્રીસમાં સોક્રેટિસ, ચીનના શાણા પુરુષો
અને જેમના નામો નિશાન પણ આપણી આગળથી લુપ્ત થઈ ગયા છે એવી પ્રજાઓમાં ને સંસ્કૃતિઓ વચ્ચે થઈ ગયેલા બીજા કેટલાય સિદ્ધોને સંતો. આવી રીતે વિશ્વવ્યાપક અને વિશ્વાધાર એવા એ પરમ તત્વ પાસેથી ખાસ પ્રેરણા પામીને આવેલા પૈગામધારીઓથી કદી પણ માનવ આત્માને વંચિત રાખવામાં આવ્યો નથી. તો પછી હઝરત મોહમ્મદને ઇલાહી પ્રેરણા થવાની જરૂર શી હતી? ઇસ્લામ પાસે આનો સ્પષ્ટ અને સંપૂર્ણ જવાબ છે. યહૂદી એકેશ્વરવાદમાં ભારે આધ્યાત્મિક બળ રહેલું હોવા છતાં ઇસ્લામી એકેશ્વરવાદ તૌહીદના સિદ્ધાંતથી એને તાત્વિક રીતે જુદો પાડે એવા એમાં બે લક્ષણો જળવાઈ રહ્યા છે. બધુંએ છતાં ઇઝરાયલના સંતોના માટે ઈશ્વર એ રાષ્ટ્રીય અને વર્ગીય એટલે કે એક જ રાષ્ટ્રનો ને એક જ વર્ગનો ઈશ્વર બનીને રહ્યો છે અને એનું વ્યક્તિત્વ એના પરમ આવિષ્કાર સમા વિશ્વ કરતાં સાવ અળગું પડી ગયું છે. હિન્દુસ્તાન કે ચીન જેવા દૂરના પ્રદેશોમાં અનેક દેવતાવાદ વડે, મૂર્તિ પૂજા વડે અને જેને નાસ્તિકતાથી ભાગ્યે જ જુદો પાડી શકાય એવા સર્વેશ્વરવાદ વડે એકેશ્વરવાદની ભાવનાની પવિત્રતા એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે લોકકથા ને દંતકથા જેવા ધર્મોને સાચી અને વિશુદ્ધ ઈશ્વરી પ્રેરણામાંથી પ્રગટેલા ધર્મ સાથે ઘણું જ થોડું મળતાપણું રહ્યું હતું. મુસ્લિમોની દ્રષ્ટિએ ખ્રિસ્તી ધર્મમાંથી એટલા માટે બળ અને અર્થ લુપ્ત થઈ ગયા કે એણે પોતાના મહાન ને તેજસ્વી સ્થાપકને માનવી તરીકે નહીં પરંતુ માનવ રૂપે અવતરેલા ઈશ્વર તરીકે, દેહધારી ઈશ્વર તરીકે જોયા. આમ બીજા માનવીઓ જેવા જે માનવી હતા એવા હઝરત મોહમ્મદને પોતાને ઇલાહી કલામ મારફત અલ્લાહના વ્યક્તિત્વ અને એણે સર્જેલા વિશ્વ સાથેના અલ્લાહના સંબંધોનું દર્શન થાય એ અત્યંત જરૂરી હતું. એકવાર માનવીને પોતાની હસ્તીના રહસ્યોનું આ પ્રમાણે જ્ઞાન થઈ ગયું એટલે પછી પોતાના આત્માનું સંપૂર્ણ મૂલ્ય એણે જાણી લીધું હોવાથી આપણું આ વિશ્વ જેટલું આપણી મર્યાદિત દ્રષ્ટિ વડે દેખી શકાય છે તેટલું, જેના અનંત આવિષ્કારોમાંના એક આવિષ્કાર સમૂહ છે, તે વિશ્વાત્મા સમીપ સતત પોતાના વ્યક્તિગત આત્માને દોરી જાય તેમજ તેની સાથે સાંકળી લે એવો કોઈ સીધો માર્ગ પોતાના માટે શોધી કાઢવો એની ફરજ થઈ પડે છે. આ રીતે ઇસ્લામના પાયારૂપ સિદ્ધાંતને એકેશ્વરવાદ તરીકે નહીં પણ એક વસ્તુવાદ તરીકે વર્ણવી શકાય. ઉદાહરણ તરીકે દરેક ઇસ્લામી પ્રાર્થનાનો શરૂઆતની ઉક્તિ નારાઓ તકબીરનો વિચાર કરો. અલ્લાહુ અકબર એનો અર્થ શું છે? આ તકબીરના બીજા શબ્દ વડે જે સર્વ કોઈને ધારણ કરનાર છે અને જે અનંતતા, સ્થળ, કાળ, વિશ્વ, કલ્પી શકાય તેવા તમામ સક્રિય અને નિષ્ક્રિય બળો, જીવન અને આત્મા એ સર્વને અસ્તિત્વ અર્પે છે તેવી સર્ગ શક્તિ સાથે અલ્લાહના ભાવ લક્ષણને સરખાવવામાં આવ્યું છે એ વિશે કશી શંકા હોઈ શકે નહીં. ઇમામ હસને અલ્લાહ અને વિશ્વ સંબંધીના ઇસ્લામી સિદ્ધાંતને સૂર્ય અને ઝરાના પાણીમાં પડતા તેના પ્રતિબિંબના રૂપક વડે સમજાવ્યો છે. અલબત્ત એ સૂર્યનું પ્રતિબિંબ અથવા પ્રતિમૂર્તિ તો છે જ, પણ કેટલું કંગાળ ને કેટલું અલ્પ વાસ્તવિક, કેટલી ઓછી ને આછી સામ્યતા, ક્યાં આ અસ્થિર અગ્રાહ્ય પ્રતિબિંબ અને ક્યાં એ ભવ્ય જાજવલયમાન પ્રચંડ તાપથી તપતો ખુદ દિવ્ય લોકનો કીર્તિ કળશ સૂર્ય. અલ્લાહ એ સૂર્ય છે અને આપણે જાણીએ છીએ તે વિશ્વ અને એની તમામ વિશાળતા તથા કાળ અને એની તમામ શક્તિ એ સૌ ઝરાના દર્પણમાં પડતા એ પરમ તત્વ અલ્લાહના પ્રતિબિંબથી વિશેષ કંઈ નથી. સર્જન વિશેના યહૂદી વિચારો અને ઇસ્લામી વિચારોમાં મૂળભૂત તફાવત રહેલો છે. ઇસ્લામના સિદ્ધાંત પ્રમાણે સર્જન એ અમુક સમયમાં પૂરું થયેલું અપૂર્વ કૃત્ય નથી પરંતુ સતત અને શાશ્વત ઘટના છે અને ઈશ્વર પળે પળ પોતાની ઈચ્છા તથા પોતાના વિચાર વડે તમામ હસ્તીને પોષણ આપે છે અને ટકાવી રાખે છે. એની ઈચ્છા બહાર, એના વિચાર બહાર
કાંઈ પણ નથી. સ્થળ અને કાળ જેવી વસ્તુઓ જે આપણને સ્વયં સિદ્ધ જેવી દેખાય છે તે પણ નથી. માત્ર એક અલ્લાહ ઈચ્છા કરે છે અને વિશ્વની હયાતી ટકી રહે છે, અને સઘળાય આવિષ્કારો ઈશ્વરીય ઈચ્છાના સાક્ષીરૂપ છે. મને લાગે છે કે અલ્લાહની એકતા વિશેના ઇસ્લામી સિદ્ધાંત અને એક તરફ જૂના કરારના આધાર પર રચાયેલા ઈશ્વર વિશેના ખ્યાલો, તેમજ બીજી તરફ હિન્દુ ધર્મ અને જર્થોસ્તીઓના સર્વેશ્વરવાદ અને દ્વૈતવાદ વિશેના વિચારો વચ્ચે રહેલો તફાવત મેં પૂરતી રીતે સમજાવ્યો છે. સત્ય હકને પરમ તત્વ સર્વશક્તિમાન અલ્લાહને જાણ્યા પછી આ વિશ્વ ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલતી ઘટનાઓની સતત પરંપરા છે એમ સમજ્યા પછી અલ્લાહના આદેશ અનુસારના આદર્શને યોગ્ય થવા માટે આપણા જીવનને ઉન્નત કરી શકીએ તેટલા ખાતર આપણને કોઈક નીતિશાસ્ત્રની આચરણ માટેના કાનૂનની જરૂર પડે છે. તો હવે આપણે પવિત્ર કુરાનની આયાતો અને પૈગંબર સાહબની હદીસો અનુસાર માનવીની શી ફરજો છે તેનો જે રીતે વિશાળ બહુમતીએ એનો અર્થ ઘટાવ્યો છે તે રીતે અભ્યાસ કરીએ. સૌથી પહેલા જોઈએ માણસના ઈશ્વર સાથેના સંબંધો. ઇસ્લામમાં ધર્મગુરુઓ અને સંન્યાસીઓ નથી. પાપોની કોઈ કબૂલાત કરવાની હોતી નથી, સિવાય કે સીધે સીધી અલ્લાહ સમક્ષ. જે મનુષ્ય લગ્ન કરતો નથી, જે લગ્ન દ્વારા પરિવાર વધારવાની, ઘર સંસાર ચલાવવાની અને પિતા તરીકેની જવાબદારી ઉપાડી લેતો નથી, તેને સખ્ત રીતે વખોડી કાઢવામાં આવ્યો છે. અંતિમ વૈરાગ્ય, સંન્યાસ, તપશ્ચર્યા અને ખાસ કરીને શરીર નિયંત્રણ અર્થનું દેહ દમન, આમાંનું કંઈ એ ઇસ્લામમાં નથી. નિરોગી માનવ શરીર એક એવું મંદિર છે જેમાં પવિત્ર આત્માની જ્યોત જલતી રહે છે, અને તેથી તે કાળજીભરી સ્વચ્છતા અને અંગત આરોગ્યની જાળવણીની શોભાને પાત્ર છે. ઇબાદત વિશ્વ ચૈતન્યની જ્યોત સાથે તણખાના સીધા સંપર્ક સમી ઇબાદત એ રોજિંદી જરૂરિયાત છે. જો માણસની તબિયત એથી બગડે એમ ન હોય તો વર્ષમાં એક મહિનો વિવેકપૂર્વક રોજા રાખવા, ઉપવાસ કરવા એ શરીરની શિસ્તનું અગત્યનું અંગ છે. એને લીધે શરીર તમામ અપવિત્ર ઈચ્છાઓનો ત્યાગ કરતા શીખે છે. વ્યભિચાર, નશાખોરી, નિંદા અને પોતાના પાડોશી માટેના દુષ્ટ વિચાર એને ખાસ કરીને અને સખ્ત રીતે વખોડી કાઢવામાં આવ્યા છે. ગરીબ અને તવંગર બધા જ મનુષ્યોએ એકબીજાને તનથી ને ધનથી મદદ કરવી જોઈએ. આ નિયમોમાં વિગતોની બાબતમાં ફેર પડે છે, પણ એને લીધે મુસ્લિમ બિરાદરીમાં પરસ્પર અને સર્વદેશીય સહાય કરવાનો સિદ્ધાંત જળવાઈ રહ્યો છે. આ બિરાદરી સંપૂર્ણ છે અને તેમાં કાળા, ધોળા, પીળા, ઘઉંવર્ણા બધા રંગના ને બધી જાતિના મનુષ્યો સમાઈ જાય છે. એ બધા દેહ સ્વરૂપે આદમના સંતાન છે અને બધામાં ઈશ્વરની જ્યોતિનો તણખો રહેલો છે. એ માટે દરેક મનુષ્યે પોતાનાથી થઈ શકે તેટલા પ્રયત્નો કરવા જોઈએ કે આ તણખો બુઝાઈ ન જાય, પણ એ વિકાસ પામીને પરમ સંગાથની સંપૂર્ણ કક્ષાએ પહોંચે. એ સંગાથના દર્શનનો ઉલ્લેખ પૈગંબર સાહેબે મૃત્યુ શૈયા પરથી ઉચ્ચારેલા અંતિમ વચનોમાં થયેલો દેખાય છે. પોતાને વરનારી જે ધન્ય અવસ્થા એમણે સ્પષ્ટપણે નિહાળી હતી તેનું જ આ દર્શન હતું. ઇસ્લામમાં ઈમાનદારો ઇલાહી ઇન્સાફમાં શ્રદ્ધા રાખે છે અને એમની એ વિશે ખાતરી થઈ ગઈ છે કે તકદીર અને તબદીર, પ્રારબ્ધ અને પુરુષાર્થની મહા સમસ્યાનો ઉકેલ એ જાતના સમાધાનમાં રહેલો છે કે માણસ શું કરવાનો છે તે ઈશ્વર જાણે છે, પણ તેમ કરવા અથવા ન કરવા માટે માણસ સ્વતંત્ર છે. યુદ્ધને વખોડી કાઢવામાં આવ્યું છે. શાંતિ સર્વદેશીય હોવી જોઈએ જ. ઇસ્લામનો અર્થ શાંતિ થાય છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે શાંતિ અને મનુષ્ય ને મનુષ્ય વચ્ચે શાંતિ. વ્યાજખોરીને વખોડી કાઢવામાં આવી છે, પણ તમામ પ્રકારના મુક્ત તેમજ પ્રામાણિક વેપાર અને ખેતીવાડીને ઉત્તેજન આપવામાં આવ્યું છે, કારણ કે
એનાથી ઈશ્વરની સેવા ભાવના વ્યક્ત થાય છે અને આ કાયદેસરનો પરિશ્રમ ચાલુ રહે અને સબળ બને તેના પર માનવ જાતના કલ્યાણનો આધાર રહેલો છે. રાજકીય વિષયમાં પ્રજાસત્તાક સ્વરૂપની સરકાર સૌથી વધારે યોગ્ય હોય એમ જણાય છે, કેમ કે જે ઇસ્લામી દેશોમાં મોટે ભાગે પોતાનામાં જ સઘળી સત્તાને સમાવતી, સઘળી સત્તાને કેન્દ્રિત કરતી નિરંકુશ રાજશાહીનો વિકાસ થયેલો છે, ત્યાં હંમેશ રાજાની ચૂંટણી એ સત્તાને પચાવી પાડવાના કાર્યને માત્ર કાનૂની રૂપ આપનારી નિર્જીવ વિધિ જેવી બની રહી છે. મૃત્યુ પછી ઇલાહી ઇન્સાફમાં માનવીના ઈમાન, પ્રાર્થના અને કાર્યોની તુલના કરવામાં આવશે. પસંદ કરાયેલાઓ માટે અનંત જીવન અને ઇલાહી નૂરનું આધ્યાત્મિક સુખ નિર્માણ થયું છે. ગુનેગાર ઠરેલાઓને માટે જહન્નમ છે, જ્યાં તેઓ ઈશ્વરની કૃપા અને આશીષને માટે કેવી રીતે લાયક બની શકાય તે ન જાણી શક્યા એના પસ્તાવાથી બળ્યા કરશે. બીજા મહાન ધર્મો કરતાં ઇસ્લામનો સિદ્ધાંત આગળ જાય છે, કારણ કે એ ઘોષણા કરે છે કે સમગ્ર અસ્તિત્વમાં, પદાર્થમાં, પ્રાણીમાં, વનસ્પતિમાં અને ખુદ સ્થળ અવકાશમાં કદાચ સૂક્ષ્મ છતાંય બીજ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતો આત્મા રહેલો છે. દરેક વ્યક્તિને, દરેક અણુને, દરેક પરમાણુને ઈશ્વરના સર્વશક્તિમાન આત્મા સાથે પોતાનો આધ્યાત્મિક સંબંધ રહેલો છે. પરંતુ સ્ત્રી અને પુરુષ વધુ ઉચ્ચ પ્રકારનો વિકાસ પામેલા હોવાથી આપણા જાણવામાં આવેલી બીજી અસંખ્ય હયાતીઓ કરતાં અતિ ઘણા આગળ વધેલા છે. માનવ આત્મા પહોંચી શકે તેટલી સર્વોચ્ચ ભૂમિકા સુધી અને એથી એ ઉચ્ચતર ભૂમિકા સુધી જેમણે પોતાની જાતનો વિકાસ કર્યો છે એવા અને વિશ્વભરમાં પથરાયેલા બળોના કેન્દ્ર સમા મહાન આત્માઓના, ફરિશ્તાઓના અસ્તિત્વનો ઇસ્લામ સ્વીકાર કરે છે. આપણને પોતાના ગુપ્ત સૂચન વડે નેકીના રાહથી દૂર લઈ જવાનો, ઇબ્રાહિમ, ઈસા, મહમ્મદ જેવા મહાનમાં મહાન માનવીથી માંડી અદનામાં અદના માનવીના શાશ્વત સુખ માટે ઈશ્વરે આંકેલા સીધા માર્ગથી ચલિત કરવાનો પ્રયાસ કરનાર દુષ્ટ આત્માઓ અસ્તિત્વ ધરાવે છે. એમ ઇસ્લામ ખ્રિસ્તી ધર્મ જેટલે આગળ ગયા વિના પણ કબૂલ રાખે છે. આટલે સુધી મેં દરેકે દરેક ફિરકા અથવા પેટા ફિરકાના બધા જ મુસ્લિમો જે ઇસ્લામી સિદ્ધાંતોનો સર્વસામાન્ય સ્વીકાર કરે છે તેનું વર્ણન કર્યું છે. હવે વિચારોના પ્રવાહ જ્યાં આગળ ફંટાય છે ત્યાં હું આવું છું. સુન્ના એટલે પ્રણાલિકાને અનુસરનારા સુન્ની કહેવાય છે. એમની ધર્મ ભાવનાનો ઉદ્ઘોષ એટલે કલમો આ પ્રમાણે છે: અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી અને મહમ્મદ અલ્લાહના રસૂલ છે. શિયાઓ એમાં ઉમેરે છે, અને અલી મહમ્મદના સાથી એ અલ્લાહના વલી નાયબ છે. વ્યુત્પત્તિ પ્રમાણે શિયા શબ્દનો અર્થ વહેણ અથવા વિભાગ થાય છે. પોતાની પાછળ કોઈ ખલીફ અથવા અનુગામીની નિમણૂક કર્યા વિના પૈગંબર સાહબની વફાત થઈ હતી. શિયા શાખાની વિચારસરણી એમ પ્રતિપાદન કરે છે કે પૈગંબર સાહબની વફાત પછી સીધી ઇલાહી વહી મળતી બંધ થઈ ગઈ, પરંતુ દિવ્ય માર્ગદર્શન માટેની જરૂર તો ચાલુ જ રહી. પણ એ કંઈ રાગ દ્વેષના આવેશો અને ગુનોને તેમજ દુન્વય જરૂરિયાતોને આધીન લોભથી, વક્તૃત્વની છટાથી અથવા ભૌતિક લાભની એકાએક ઉત્પન્ન થયેલી ઈચ્છાથી ક્ષણ પૂરતા પરંતુ કરુણ રીતે ગેરરસ્તે દોરવાઈ જાય એવા લાખો મર્ત્યો માનવો ઉપર છોડી શકાય નહીં. પવિત્ર પૈગંબરના અવસાન પછી તુરંતના સમય દરમિયાન આ ભયો સ્પષ્ટ રીતે ઉપસી આવ્યા હતા. મેં દર્શાવ્યું છે તેમ હઝરત મહમ્મદ સાહેબ આદિ ભૌતિક, દુન્વયી તેમજ આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ સર્વસત્તાધીશ હતા. ખલીફ અથવા એમના અનુગામીને એમની આ બંને સત્તાઓના વારસ થવાનું હતું. એમને અમીર અલ મોમિન, મોમિનોના અમીર એટલે સાચા ઈમાનદારોના હાકેમ, અને ઇમામ અલ મુસલમિન, મુસ્લિમોના ઇમામ એટલે ભાવિકોના આધ્યાત્મિક રૂહાની વડા બંને બનવાનું હતું. પશ્ચિમની લેટિન દુનિયાના એક સમાન ઉદાહરણથી કદાચ આ વધુ સ્પષ્ટ થશે. એને સર્વોચ્ચ પોન્ટિફ
તેમજ દુન્વઈ સત્તાધીશ અથવા ઇમ્પરેટર થવાનું હતું. એમના શૂરવીર સાથી, જેમને માટે પોતાના જીવનકાળ દરમિયાન પૈગંબર સાહેબે ફરમાવ્યું હતું કે જેમ હજરત મુસાએ હજરત હારૂન હતા, તેમ તેઓ મારા ભાઈ અને જમણા હાથ સમાન છે, જેમના વંશજોની નસોમાં પૈગંબર સાહેબનું પોતાનું લોહી વહેવાનું હતું, તે હઝરત અલીને માટે એવા સાચા વારસદાર થવાનું નિર્માયું હતું. અને ઇસ્લામીઓમાં એવી સામાન્ય રીતે ધારણા પણ હતી. આથી શિયાઓ હંમેશા એમ માનતા આવ્યા છે કે પૈગંબર સાહેબની વફાત પછી દિવ્ય શક્તિ, માર્ગદર્શન અને નેતાગીરી પહેલા ઇમામ એટલે ભાવિકોના આધ્યાત્મિક વડા તરીકે હઝરત અલીમાં વ્યક્ત થયા. પરંતુ સુન્નીઓ એમને દુન્વઈ સત્તાધીશના સ્થાને આવેલા ખલીફોમાંના ચોથા તરીકે ગણે છે. આ રીતે ઇમામ એ પૈગંબર સાહેબની ધાર્મિક સત્તાના વારસદાર છે. એમની આજ્ઞા બધાએ માનવી જ જોઈએ, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જેઓ એમના આજ્ઞાપાલક હોય છે તેમની વચ્ચે તેઓ વસે છે. સુન્નીઓ હંમેશ માનતા આવ્યા છે કે આ સત્તા ફક્ત ભૌતિક દુન્વઈ છે, ધાર્મિક બાબતથી નિરાળી છે, અને એનો અમલ ફક્ત રાજકીય ક્ષેત્રમાં કરવામાં આવે છે. આથી તેઓ એમ માને છે કે સત્તા રાજ્યના કાયદેસર રીતે નિમાયેલા રાજકીય વડાને, ગવર્નર રાજપાલને અથવા પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખને ઉદ્દેશીને રહેલી છે. શિયાઓ કહે છે કે એ સત્તા સર્વવ્યાપી છે અને આધ્યાત્મિક બાબતો સાથે પણ એને સંબંધ છે. તેમજ એ પૈગંબર સાહેબ સાથે લોહીનું સગપણ ધરાવનાર એમના અનુગામીઓને વારસાના હકને રૂએ મળે છે. આ શી રીતે બન્યું તે જસ્ટિસ ઓર્નોલ્ડે મુંબઈની હાઈકોર્ટમાં મારા દાદા સામે માંડવામાં આવેલા મહાન મુકદ્દમાના 1866 નવેમ્બરની 12મી તારીખે આપેલા ચુકાદામાં સુંદર રીતે વર્ણવ્યું છે. એ મુકદ્દમાનો ઉલ્લેખ હવે પછીના પૃષ્ઠોમાં મેં કર્યો છે. હઝરત અલી અને બીબી ફાતિમા તરફ ભારે દુશ્મનાવટ ધરાવતી હઝરત મહંમદ સાહેબની તરુણને પ્રિય પત્ની બીબી આયશાએ લાગવગ વાપરીને ખુદ પોતાના પિતા હઝરત અબુ બકરની ચૂંટણી કરાવી. હઝરત અબુ બકર પછી આવ્યા હઝરત ઉમર, એમના પછી હઝરત ઉસ્માન, જેમનો ઇંતકાલ થતા ખ્રિસ્તી સાલ 655માં હઝરત અલીને આખરે ખલીફની પદવી મળી. એ વખત પણ એમનો વિરોધ નહોતો થયો એમ નથી. ઉમૈયા ખાનદાનના મુઆવિયાએ બીબી આયશાની સહાયથી ખિલાફત માટે એમની સામે હરીફાઈ કરી, અને એ ઝઘડાનું પરિણામ હજી તો સંદિગ્ધ સ્થિતિમાં હતું. તેટલામાં ઈસવીસન સન 660માં એક ખારજીએ અર્થાત ધર્માંધ મુસ્લિમે કુફાની મસ્જિદમાં હઝરત અલીને શહીદ કર્યા. તે સમયે કુફા એ યુક્રેટસ દઝલા નદીને પશ્ચિમ અથવા જમણે કાંઠે આવેલું મુસ્લિમોનું મુખ્ય શહેર હતું. બેબીલોનના ખંડિયરોની નજીક એ શહેર આજે કેટલાય સમયથી પોતે ખંડિયરની હાલતમાં પડેલું છે. આ હત્યાની અને પછીથી હઝરત અલીના બે પુત્રો હઝરત હસન અને હઝરત હુસેન પૈગંબરના લાડકવાયા દોહિત્રો, જેમને ખુદ પૈગંબર સાહેબે જન્નતના જુવાનોના સરદાર કહીને જાહેરમાં સત્કાર્યા હતા, તેઓના પોતાના પિતા પછી 9મા અને 20મા વર્ષે થયેલા ખૂનની તેમજ બે મુખ્ય મુસ્લિમ ફિરકાઓ વચ્ચે વધી ગયેલી કરુણ અને કડવાશભરી શત્રુવટ તથા ગેરસમજ અને એ પછી ઉત્તરોત્તર પેઢીઓ પર આવી પડેલા દુઃખો અને ઝઘડાઓની જે અસર મુસ્લિમ જીવન અને વિચારસરણી પર થઈ, તેનો સ્પષ્ટ અને હૃદયંગમ ચિતાર જસ્ટિસ આર્નોલ્ડના ચુકાદામાં પાયો છે. શિયાઓમાં ઘણા પેટા ફિરકાઓ છે. એમાંના કેટલાક માને છે કે હઝરત અલીનું આ આધ્યાત્મિક નેતૃત્વ, આ ઇમામત એમના મારફત છઠ્ઠી પેઢીએ હઝરત ઇસ્માઇલ પર ઉતરી હતી, જેમના વંશજ હોવાને તથા જેમનામાંથી મારી ઇમામતનો હું પોતે દાવો કરું છું. બીજાઓ માને છે કે કરબલામાં શહીદ થયેલા અને પૈગંબરના દોહિત્ર હઝરત ઇમામ હુસેનના પૌત્ર હઝરત ઝૈદથી ઇમામત ઉતરી આવી હતી. વળી બીજાઓ, જેમાં ઈરાનના લોકોની વિશાળ બહુમતી અને હિન્દના શિયાઓનો સમાવેશ થાય છે, તેઓ માને છે કે જેઓ કદી મૃત્યુ પામતા નથી, જેઓ જીવતા છે અને આપણી વચ્ચે 1300 વર્ષથી વસી રહ્યા છે, જેને કોઈ જોઈ શકતું નથી પણ જે સૌને જોઈ શકે છે, એવા હઝરત અલીથી
બારમી પેઢીએ થયેલા એક હયાત ઇમામના હાથમાં અત્યારે આ ઇમામત છે. આવો મત ધરાવનારાઓ અસ્નાન અશ્રીઓ તરીકે ઓળખાય છે. ઇસ્માઇલીઓમાં પોતાનામાં પણ બે પક્ષો પડી ગયા છે, જેની શરૂઆત મિસ્રની ફાતિમી ખિલાફત મારા પૂર્વજોના હાથમાં હતી તે સમયથી થયેલી છે. એક પક્ષ મારા પૂર્વજ હઝરત શાહ નિઝારને મિસ્રના ખલીફ હઝરત મુસ્તનસીરના હકદાર વારસ તરીકે સ્વીકારે છે, જ્યારે બીજો પક્ષ એમના બીજા પુત્ર ખલીફ મુસ્તે અલીને ઇમામ તરીકે ગણાવે છે. એ પછી ચિત્ર વિચિત્રતા ભર્યા ઓટને ભરતીના દર્શન કરાવતો ઇસ્લામી ઇતિહાસનો પ્રવાહ કેટલીય સદીઓ સુધી વહેતો રહ્યો છે. તેની અંદર જ ઇસ્માઇલીઓની, મારા પૂર્વજોની અને તેમના અનુયાયીઓની કથાનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. કહેવાય છે કે ગિબને એક એશિયાઈ વંશાવળીની ગૂંચો ઉકેલવાનું કામ અશક્ય માનીને પડતો મૂક્યું હતું, પરંતુ એ દૂરના ભૂતકાળની સઘળી ભવ્યતા, કરુણતા અને રહસ્યો સાથે વર્તમાન કાળમાં આપણને સાંકળી લેતા એવા યુગો દરમિયાન વણાયેલા એ પ્રસંગોને પાત્રોના જ્વાળાના અભ્યાસમાં અખૂટ આકર્ષણ રહેલું છે. અનેકવાર દમન અને જુલ્મનો ભોગ બન્યા છતાં મારા પૂર્વજોનો ધર્મ કદી નાશ પામ્યો નહોતો. કોઈકવાર ફાતમી ખલીફોના યુગોમાં થયું હતું તેમ એ ફૂલ્યો ફાલ્યો હતો, કોઈકવાર એ ઓછો સમજાયો હોય એવો અને અસ્પષ્ટ બની ગયો હતો. મિસ્રની ફાતિમી ખિલાફત સરી ગયા પછી મારા પૂર્વજો પહેલાં સીરિયા ને લેબનોનના ઉચ્ચ પ્રદેશો તરફ ગયા. ત્યાંથી તેમણે ઈરાનના પર્વતો તરફ પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. કાસ્પિયન સમુદ્રની નજીકના દક્ષિણ તરફ આવેલા પ્રાંતોને ઈરાનના બાકીના ભાગથી જુદા પાડતી આલબ્રુઝ પર્વતમાળાના આલમોત પર્વતના ખરબચણા શિખર પર તેમણે એક મથક આલમોત ગઢની સ્થાપના કરી. અહીં પર્વતમાળાના વૃદ્ધ પુરુષની તથા લગભગ 200 વર્ષ સુધી આલમોતના કિલ્લા પર કબજો જાળવી રાખનારા ફિદાઈ દળ, ઓર્ડર ઓફ ધી એસેસિન્સના વંશ પરંપરાગત મહાસૂત્રધારો, ગ્રાન્ડ માસ્ટર્સની અદ્ભુત કથાના ઇતિહાસ અને દંતકથા એકબીજા સાથે વણાઈ ગયા છે. એ સમયે ઇસ્માઇલી મત સીરિયામાં, ઇરાકમાં, ખુદ અરબ સ્થાનમાં અને છેક દૂરના મધ્ય એશિયા સુધી સારી પેઠે જાણીતો થયો હતો. તે કાળે સમરકંદ અને બુખારા જેવા શહેરો મુસ્લિમ શિક્ષણ અને સંસ્કારના મહાન કેન્દ્રો હતા. એ પછી થોડા સમયે ઈસવીસનની 13મી સદીમાં આજે જે સિંકિયાંગને ચીની તુર્કસ્તાનને નામે ઓળખાય છે તે પ્રદેશો સુધી ઇસ્માઇલી મતનો પ્રચાર પહોંચી ગયો હતો. 13મી ને 14મી સદી દરમિયાન એક સમય એવો પણ હતો જ્યારે ઇસ્માઇલી સિદ્ધાંત એ શિયા પંથની મુખ્ય અને સૌથી અસરકારક વિચારસરણી સમાન હતો, પરંતુ પછીથી ઈરાનમાં સફવી વંશનો વિજય થતાં અસ્નાન અશ્રી યાને 12 ઇમામને માનનારા પંથે પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ઇસ્માઇલી ધર્મને અનુસરનારા બાકીના અનુયાયીઓ મક્કમ રહ્યા અને હજીએ એશિયા, ઉત્તર આફ્રિકા અને ઈરાનના ઘણા પ્રદેશોમાં તેઓ અસ્તિત્વ ધરાવે છે. ઇસ્માઇલીવાદના ઐતિહાસિક કેન્દ્રો તો આખી ઇસ્લામી આલમમાં વિશાળ પ્રમાણમાં પથરાયેલા છે. દાખલા તરીકે સીરિયાના પહાડી મુલકોમાં જબલે દરૂઝના કિલ્લામાં વસતા દરૂઝીઓ મળી આવે છે. તેઓ ખરેખર ઇસ્માઇલીઓ છે. તેઓ મિસરમાંથી મારા કુટુંબે હિજરત કરી ત્યારે પ્રથમથી જ તેમની સાથે નહોતા ગયા, પરંતુ મારા પૂર્વજ મિસ્રના ફાતિમી ખલીફ અલ હાકીમની સ્મૃતિને જાળવી રાખી ત્યાં જ રહ્યા. પણ અત્યારે જેઓ મારા મુરીદો છે તે સીરિયાના ઇસ્માઇલીઓના સિદ્ધાંતો પ્રમાણે જ તેમણે દરૂઝીઓએ પણ પોતાના સિદ્ધાંતોની રચના કરી. આવા જ ઇસ્માઇલી ટાપુઓ, પ્રદેશો દક્ષિણ મિસરમાં, યમનમાં અને અલબત્ત ઇરાકમાં પણ હસ્તી ધરાવે છે. ઈરાનમાં એ મથકો મહેલાતની આસપાસ પશ્ચિમે હમદાન તરફ અને તહેરાનની દક્ષિણે આવેલા છે. બીજા મથકો ખોરાસાનમાં, લગભગ યઝદની આસપાસ ઉત્તરમાં અને પૂર્વમાં, કેરમાનની આજુબાજુમાં અને દક્ષિણ તરફ ઈરાની અખાતના કિનારા પર બંદર અબ્બાસથી તે પાકિસ્તાન અને સિંધની સરહદો સુધી અને બલુચિસ્તાનમાં આવેલા છે. બીજા અફઘાનિસ્તાનમાં, ખુદ કાબુલમાં છે, રશિયામાં અને મધ્ય એશિયામાં,
યારકંદ અને કાશગરની આસપાસ અને સિંકિયાંગના અનેક ગામડાઓ તથા વસાહતોમાં પણ ઘણા મથકો છે. હિન્દુસ્તાનમાં મારા પૂર્વજ શાહ ઇસ્લામ શાહે મોકલેલા ધર્મોપદેશકોના હસ્તે અમુક હિન્દુ જાતિઓનું ધર્માંતર કરવામાં આવ્યું હતું, જેમણે ખોજા નામ ધારણ કર્યું. આવી જ ધર્માંતરની ક્રિયા બર્માં છેક 19મી સદીમાં કરવામાં આવી હતી. અને હવે ઇસ્માઇલી સિદ્ધાંતના મૂળ ચડતી પડતી અને પરિભ્રમણોનો મેં આપેલો આ ટૂંકો ઇતિહાસ સમકાલીન જગતની સમીપ આવી પહોંચ્યો છે. એટલે આગા ખાના તરીકે જેઓ પહેલ વહેલા ઓળખાયા અને ઈસવીસનની 19મી સદીના આરંભકાળમાં જેઓ ઇતિહાસના પ્રકાશમાં આવ્યા, તે મારા દાદાશ્રીના જીવન અને કાર્યનું વિગતવાર વર્ણન કરવું પ્રાસંગિક થઈ પડશે. તેમનું જીવન સાહસિક અને અદ્ભુત રોમાંચક હતું. કેરમાન નામના અગત્યના શહેરના વંશ પરંપરાગત સરદાર અને ઈરાનના સમર્થ અને કાબેલ રાજવી ફતેહ અલી શાહના તેઓ જમાઈ હતા અને ઇસ્માઇલીઓની વંશ પરંપરાગત મળેલી ઇમામત ઉપરાંત તેઓ વિશાળ પ્રદેશો ઉપર કબજો ધરાવતા હતા. 1838માં તે વખતના સત્તાધીશ શહેનશાહ મોહમ્મદ શાહ સાથે તેમને ઘર્ષણ થયું, જેના કારણનું જસ્ટિસ આર્નોલ્ડ નીચે પ્રમાણે બયાન કર્યું છે. મોહમ્મદ શાહના ઉસ્તાદ હાજી મિર્ઝા અહાસી પોતાના શાહી શિષ્યના આખા શાસનકાળ દરમિયાન ઈરાનના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. પહેલા આગા ખાનની નોકરીમાં રહેલ એવો એક ઘણા નીચા દરજ્જાનો ઈરાની સર્વ સત્તાધીશ વડાપ્રધાનનો ખાસ લાડકો ને પ્રીતિપાત્ર બન્યો હતો. આ માણસે પોતાના મુરબ્બી મારફત પોતાના દીકરા સાથે આગા ખાનની એક દીકરી મરહૂમ શહેનશાહની દોહિત્રીના લગ્ન કરવા માટે માંગણી કરવાની ધૃષ્ટતા કરી. ઈરાની ઇતિહાસકાર કહે છે કે આગા ખાનને આથી ભારે અપમાન લાગ્યું અને વડાપ્રધાનનો ભારે આગ્રહ હોવા છતાં આ માંગણીને તેમણે રોષપૂર્વક ધુત્કારી કાઢી. આ પ્રમાણે આગા ખાને ઈરાનના સૌથી સમર્થ પુરુષને પોતાનો જાની દુશ્મન બનાવ્યો. એટલે એમને સંભવિત રીતે એમ લાગ્યું કે શસ્ત્રો ઉઠાવીને પોતાનું બળ સાબિત કરવું એ જ સલામતી માટેનો સારામાં સારો માર્ગ છે. જે માર્ગ લેવો તે છિન્ન ભિન્ન થઈ ગયેલા ઈરાનના મોટા જમીનદારો માટે કાંઈ અસામાન્ય વાત નહોતી. કેરમાનને પોતાનું મુખ્ય મથક બનાવી તેમણે 1838-1839 દરમિયાન અને 1840ના થોડાક સમય સુધી બદલાતા રહેતા ભાગ્ય વચ્ચે જય પરાજય સાથે યુદ્ધ ચાલુ રાખ્યું હોય એમ જણાય છે. પરંતુ 1840માં સામા પક્ષના વધુ પડતા સંખ્યાબળને કારણે એમને ઉતાવળે નીકળી જવાની ફરજ પડી અને તેઓ થોડા ઘોડેસવાર સાથે બલુચિસ્તાનના રણમાં થઈને મુશ્કેલીથી સિંધ પહોંચી શક્યા. એ પછીના થોડાક વર્ષોના પરિભ્રમણ દરમિયાન મારા દાદાશ્રી બ્રિટિશોના સંપર્કમાં આવ્યા અને પંજાબમાંથી ઉત્તર અને પશ્ચિમ તરફ બ્રિટિશરોને પોતાના સામ્રાજ્ય અને લશ્કરના વિસ્તારની પ્રવૃત્તિમાં એમણે સંગીન મદદ કરી. સિંધમાં એમણે હળવા શસ્ત્રોથી સજ્જ ઘોડેસવારની ટુકડી ઊભી કરી ને તેનો નિભાવ કર્યો અને 1841-1842માં પહેલા અફઘાન યુદ્ધના પાછલા તબક્કામાં કંદહારમાં જનરલ નોટને તેમજ જનરલ નોટ સાથે જોડાઈ જવા સારું સિંધમાંથી આગળ કૂચ કરવા નીકળેલા જનરલ ઇંગ્લેન્ડને તેઓ અને તેમની ઘોડેસવાર ટુકડી સહાયરૂપ થઈ પડ્યા હતા. આ સેવાઓ તેમજ સર ચાર્લ્સ નેપિયર 1843-44માં સિંધ ઉપર વિજય મેળવ્યો તેમાં એમણે આપેલી સેવાઓના બદલામાં મારા દાદાશ્રીને બ્રિટિશ સરકાર તરફથી પેન્શન મળ્યું હતું. 1845માં મારા દાદાશ્રી મુંબઈ પહોંચ્યા. ત્યાં જસ્ટિસ આર્નોલ્ડે જણાવ્યું છે તેમ આ શહેરની અને આસપાસની સમગ્ર ખોજા કોમે એમનો ભક્તિભાવપૂર્વક હાર્દિક સત્કાર કર્યો. જ્યાંથી ઈરાનમાં તરત પહોંચી શકાય એવા મુંબઈ જેવા બંદરમાં એમની હાજરી હોવા સામે મોહમ્મદ શાહે બ્રિટિશ સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો. એટલે 1846થી 1-2 વર્ષ સુધી એમને કલકત્તામાં રાજકીય અટકાયતી તરીકે રહેવું પડ્યું. પણ 1848માં મોહમ્મદ શાહના રાજશાસનનો અંત આવ્યો અને મારા દાદાશ્રીએ મુંબઈમાં શાંતિપૂર્વક વસવાટ કરીને ત્યાં પોતાનું દરખાનું યાને વડું મથક સ્થાપ્યું.
અંગત રીતે એમને માટે આ નિર્ણય શાણ પણ ભર્યો અને સરસ હતો. એટલું જ નહીં પણ સમગ્ર ઇસ્માઇલી આલમના કોમી તથા ધાર્મિક જીવન પર એની અદ્ભુત અસર પડી. એથી જે દમન અને જનુની દુશ્મનાવટનો ભારે બોજો એમને ઇસ્માઇલીઓને અત્યાર સુધી સહન કરવો પડ્યો હતો તેમાંથી જાણે તેમને મુક્તિ મળી ગઈ. છેક કાશગર, બુખારા, ઈરાનના સઘળા ભાગો, સીરિયા, યમન, આફ્રિકાના તટપ્રદેશો અને તે કાળે એની પાછળના ભાગમાં વસેલા ઓછી વસ્તીવાળા પ્રદેશોએ સઘળા સ્થળેથી પ્રતિનિધિ મંડળો મુંબઈ આવવા લાગ્યા. એ પછી ઇસ્માઇલીઓની જીવન પદ્ધતિમાં કે મારા અનુયાયીઓના ધર્મપાલનની પરિસ્થિતિમાં કંઈ મૂળભૂત કે જબ્બર ફેરફારો થયા નથી. અત્યારે રશિયામાંથી પ્રતિનિધિ મંડળો આવતા નથી. આમ છતાં રશિયામાં તેમજ મધ્ય એશિયામાં ઇસ્માઇલીઓ ઉપર જુલ્મ ગુજારવામાં આવતો નથી, તેમજ તેઓ પોતાના ધાર્મિક જીવનમાં સંપૂર્ણ સ્વતંત્ર છે. અલબત્ત તેમનાથી ખંડણી મોકલી શકાતી નથી, પણ એ ખંડણી તો માત્ર પ્રતીક જેવી છે. અને ઇસ્માઇલીઓના કેટલાક જનોની વિરોધીઓ કહે છે તેવી એક પ્રકારની શોષણ ક્રિયા એ કોઈ કાળે હતી નહીં. સિકિયાંગ, કાશગર અને યારકન સાથે અત્યારે અમારો સંપર્ક રહ્યો નથી, કારણ કે સરહદ બંધ કરાઈ છે. બીજા બધા કરતાં ઇસ્માઇલીઓ સામે વધુ દ્રઢતાપૂર્વક બંધ કરાઈ નથી, પણ અમે જાણીએ છીએ કે પોતાનો ધર્મ પાળવાની તમને સ્વતંત્રતા છે અને તેઓ ચુસ્ત અને વફાદાર ઇસ્માઇલીઓ છે અને તેમનામાં ભારે આત્મશ્રદ્ધા તથા એવું ભાન છે કે અમે આખા જગતમાં સૌથી મહત્વની ઇસ્માઇલી જમાત છીએ. ઈરાનમાંથી પ્રતિનિધિ મંડળો અને કમિશનો પંચ આવજા કરે છે. સીરિયામાંથી તેઓ નિયમિત રીતે હિન્દુસ્તાન આવતા હતા, પરંતુ હવે મારા કુટુંબના સભ્યો અવારનવાર સીરિયા જાય છે અથવા તો મારા સીરિયાવાસી મુરીદો મિસ્રમાં આવીને મારી મુલાકાત લે છે. થોડા સમય પહેલા હું દમાસ્કસ ગયો હતો. ત્યાં મારા સંખ્યાબંધ મુરીદો મારા પ્રત્યે આદરભાવ દર્શાવવા આવ્યા હતા. લગભગ સર્વે દેશોમાં ઇમામને અપાતા નજરાણાનો મોટો ભાગ શાળાઓ અથવા ઇબાદતગાહો અને વિવિધ ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓના વહીવટ પાછળ ખર્ચવામાં આવે છે. ત્યાં સ્થાનિક જવાબદારી બહુ મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. દાખલા તરીકે લગ્ન અને તલાકની બાબતો સંપૂર્ણ રીતે ઇમામના સ્થાનિક પ્રતિનિધિ હસ્તક રહે છે. કેટલીકવાર ઇસ્માઇલીઓની સમૃદ્ધિ જમાતો પોતાનીથી ઓછી સમૃદ્ધ જમાતોને આ પ્રકારની સંસ્થાઓને લગતી બાબતોમાં સહાય કરે છે. હું સામાન્ય આદેશો અને હુકમો કાઢું છું, પણ દરેક સ્થાનિક જમાતનું રોજબરોજનું ખરેખરું વહીવટી કાર્ય તો ઇમામના પ્રતિનિધિ અને સ્થાનિક વડા મારફત જ થાય છે. દાખલા તરીકે મધ્ય એશિયાભરમાં આવા ઘણા ખરા સ્થાનિક મુખીપદ વંશ પરંપરાગત હોય છે, પરંતુ અમારે ત્યાં કોઈ સર્વસામાન્ય નિયમિત પ્રથા નથી. કોઈકવાર સ્થાનિક વડાનો વારસો એના પુત્રને મળે છે, તો ક્યારેક એના પૌત્રને મળે છે. કોઈકવાર એ ઓળખાય છે વઝીર અથવા કામદાર તરીકે, તો કોઈકવાર દઈસ અથવા રાઈ તરીકે ઓળખાય છે. સીરિયામાં ઇમામના પ્રતિનિધિઓ અમીર તરીકે ઓળખાય છે. મધ્ય એશિયાના હુન્ઝા જેવા કેટલાક ભાગોમાં અમીર શબ્દને લોકભાષામાં ટૂંકાવી મીર બનાવવામાં આવ્યો છે. દુનિયાના વિશાળ ભાગમાં કેપ ટાઉનથી કાશગર સુધી, સીરિયાથી સિંગાપોર સુધી પથરાયેલી ધાર્મિક જમાતનું મુખીપણું અમુક ચુસ્ત પ્રણાલિકા અનુસાર જળવાઈ શકે નહીં. નૈતિક પરિસ્થિતિ, દુન્વયી સગવડો, રાષ્ટ્રીય મહેચ્છાઓ તથા દ્રષ્ટિબિંદુ અને અત્યંત ભિન્ન એવી ઐતિહાસિક ભૂમિકા, એ બધાનો વિચાર કરીને બૌદ્ધિક દ્રષ્ટિએ આવશ્યક બાંધછોડ કરવાની રહે છે. આ કારણે વહીવટના વિષયમાં ઘણી વિવિધતાઓ અને ઘણી પ્રવાહિતા રહી છે. પૂર્વ આફ્રિકાના બ્રિટિશ ફિરંગી અને ફ્રેન્ચ સંસ્થાનોમાં યુગાન્ડા, પોર્ટુગીઝ, ઇસ્ટ આફ્રિકા, ફિરંગી પૂર્વ આફ્રિકા, માડાગાસ્કર, નાતાલ અને કેપ કોલોનીમાં કાઉન્સિલ સમિતિ દ્વારા ચાલતી અતિ વિકસિત અને સુધરેલી વહીવટી પ્રથા છે. શિક્ષણ સંબંધી વહીવટકર્તાઓ, મિલકતના એજન્ટો, વ્યવસ્થાપકો, કારોબારી અને ન્યાયની કાઉન્સિલો, એ સૌ ભારે પ્રમાણમાં રોજબરોજનું વહીવટી કાર્ય બજાવે છે, તેમજ મારા સામાન્ય હુકમ હેઠળ વિશાળ આર્થિક વહીવટનું પણ કાર્ય કરે છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં કંઈક ઓછું વિકસિત તથા વધારે હળવા સ્વરૂપનું, પરંતુ વહીવટનું આવા જ પ્રકારનું તંત્ર છે.
બર્મા અને મલાયાનું વ્યવસ્થા તંત્ર ઘણે અંશે આફ્રિકાના ઇસ્માઇલી તંત્રને મળતું આવે છે. સીરિયા, ઈરાન અને પાકિસ્તાનનો વાયવ્ય સરહદી પ્રાંત એ સઘળા પોતપોતાનું અતિ લાક્ષણિક વ્યક્તિત્વ, ઐતિહાસિક ભૂમિકા અને પ્રણાલિકા ધરાવતા દેશો છે. સદીઓ દરમિયાન થયેલા આ ઐતિહાસિક ફેરફારો વધુ વિખૂટી પડી ગયેલી ઘણી કોમો જમાતો માટે આગમનની સગવડ અથવા એનો અભાવ અને મારા કુટુંબીજનો અને મારા મુરીદો વચ્ચેના વ્યવહારના સાધનોનો વિકાસ એ સઘળાની પણ અસર થઈ છે. મધ્ય એશિયામાં ઇસ્માઇલીઓની નેતાગીરી અમુક કુટુંબો હસ્તક વંશ પરંપરાથી રહેલી છે અને સદીઓ થયા અખંડ રીતે એક ધારી એ એકથી બીજા કને ઉતરી આવી છે. અફઘાનિસ્તાનમાં અને રશિયામાં તથા ચીની તુર્કસ્તાનમાં પણ મારા મુરીદોના સંબંધમાં આવું જ બન્યું છે. ત્યાં અમુક કુટુંબો એમણે ઇસ્લામનો સ્વીકાર કર્યો ત્યારથી ઇમામના પ્રતિનિધિઓ અને વહીવટ કરતા રહ્યા છે. સ્થાનિક નેતાગીરી પેઢી દર પેઢી નિકટના સગાઓને મળતી ગઈ છે. કેટલીક વાર વંશ પરંપરા મુજબનો વડો તો કોઈક વાર હુંજાની બાબતમાં બન્યું છે તેમ જાતે ઇસ્માઇલી હોય છે. તેઓ ધર્મથી પણ ગણાતો ત્યાંનો રાજવી આ ધર્મના અનુયાયી ભ્રાતુ મંડળ માટેનો વહીવટી કરતા બન્યો છે. આ એકબીજાથી દૂર દૂર વિખરાયેલી કોમો સાથે હું જે પત્ર વ્યવહાર રાખું છું તેના પર સ્થાનિક સંજોગોની અસર થાય છે. બગદાદમાં અરબી ઇસ્માઇલીઓને લગતી બાબતોનો નિકાલ કરવા માટે મારા ખાસ પ્રતિનિધિઓ છે. ઈરાનમાં દરેક પ્રાંતમાં ઇસ્માઇલીઓને લગતી બાબતોનો નિકાલ કરવા માટે મારા પ્રતિનિધિઓ છે. અને બહુધા જ્યારથી આ લોકો મારા કુટુંબ પૂર્વજો સાથે સંકળાયેલા છે ત્યારથી જે કુટુંબોએ વંશ પરંપરા અનુસાર સ્થાનિક નેતાઓ પૂરા પાડ્યા છે તે કુટુંબના જ સામાન્ય રીતે તેઓ આ પ્રતિનિધિઓના સભ્યો હોય છે. સીરિયામાં પ્રતિનિધિઓના આવા એક કુટુંબે મારા કુટુંબ પૂર્વજો સાથે 1000 કરતાંય વધારે વર્ષો સુધી અખંડિત સંબંધ જાળવી રાખ્યો છે. ઇસ્માઇલી વાદ જીવંત રહ્યો છે તેનું કારણ એ છે કે હંમેશ પ્રવાહી રહ્યો છે. જડતા એ અમારી સમગ્ર જીવન પદ્ધતિ તથા વિચારસરણીથી વિરુદ્ધ છે. અમારામાં કોઈ ચુસ્ત અથવા અફર નિયમો નથી. પાક કાનૂનો તરીકે ઓળખાતા નિયમો પણ પદ્ધતિ અને કાર્યપ્રણાલી માટેના માર્ગદર્શન રૂપ જ છે અને સિદ્ધિ મેળવવા અંગેના સવિસ્તાર ફરમાનો નથી. કેટલાક દેશોમાં, દાખલા તરીકે હિન્દુસ્તાન અને આફ્રિકાના ઇસ્માઇલીઓમાં કાઉન્સિલની પદ્ધતિ છે. એ પદ્ધતિ હેઠળ આંતરિક વહીવટની જવાબદારી ત્યાંના સ્થાનિક કાઉન્સિલરોને માથે રહે છે અને પોતે શું કર્યું તેનો અહેવાલ તેઓ મને મોકલાવે છે. સીરિયા, મધ્ય એશિયા અને ઈરાનમાં મેં આગળ કહ્યું છે તેમ નેતાગીરી ભલામણ કરાયેલા વંશ પરંપરાગત નેતાઓ અને મુખ્યો હસ્તક રહે છે. તેઓ ઇમામના પ્રતિનિધિઓ ગણાય છે અને જુદી જુદી જમાતો યા જૂથોના કારોબાર પર ધ્યાન રાખે છે. ઇસ્માઇલી દુનિયાના જે ભાગો સાથે નિયમિત રીતે સંબંધ જાળવી રાખવાનું રાજકીય રીતે શક્ય છે તે બધા ભાગોમાંથી મારી પાસે પત્રો અને અહેવાલો સતત આવતા રહ્યા છે. એ બધા ઉપર ધ્યાન આપવું, તેના જવાબ વાળવા, મારા સમક્ષ રજૂ કરવામાં આવેલ ચોક્કસ સમસ્યાઓના ઉકેલ દર્શાવવા દૂર દૂર સુધી પથરાયેલી આ ધાર્મિક જમાત અને મંડળના વંશ પરંપરાગત ઇમામ તરીકે મારી ફરજો અદા કરવી આવી છે મારી જીવન પ્રવૃત્તિ અને હું બાળક હતો ત્યારથી એ એવી જ રહી છે. ઇસ્માઇલી કાઉન્સિલો અને ઇમામના પ્રતિનિધિઓનું ઘણું ખરું કાર્ય અત્યારે કેવળ સામાજિક અને લગ્ન તથા તલાક જેવી બાબતોના કરાર વિશેની યોગ્ય ગોઠવણ કરવા સંબંધીનું રહ્યું છે. આ વિષયમાં મારે કહેવું જોઈએ કે જગતમાં અત્યારે ઇસ્માઇલીઓ જ્યાં જ્યાં વસેલા છે ત્યાં કોઈ પણ સ્થળે તેમની સતામણી અથવા તેમના ધર્મ અને રીતિ રિવાજોમાં દખલગીરી કરવામાં આવતી નથી, સિવાય કે જ્યાં દેશના સામાન્ય કાયદાઓ એક કરતા વધુ પત્ની કરવા જેવા પ્રણાલિકાઓથી વિરુદ્ધ હોય. આ વસ્તુ તરફ સામાન્ય રીતે ઘણાનું ધ્યાન ગયું નથી કે ધૂનને ખાતર અથવા પશ્ચિમમાં કેટલીક વાર ખોટી રીતે માની લેવાય છે તેમ કોઈક નજીવા કે પોકલ બહાના હેઠળ ઇસ્માઇલીઓમાં કોઈ પણ માણસ બીજી પત્ની કરી શકતો નથી અથવા પોતાની પહેલી પત્નીને તલાક આપી શકતો નથી. અમારી વિચારસરણી અનુસાર આ બંને જાતના કાર્ય માટે સામાન્ય રીતે બહુ સંગીન કારણો હોય છે.
દરેક લગ્નમાં સંતાન પ્રાપ્તિની અતિ યોગ્ય આવશ્યકતા અને ઈચ્છા રહેલી હોય છે. ઘણા વર્ષોના પરિણિત જીવન પછી પણ સંતાન ન થાય તો કલ્લોલ, આશા, આનંદ અને ઊંડો સંતોષ લઈને આવતા બાળકોની હાજરીથી પોતાનું ઘર ઉજમાળું રહે એ જોવાની તાલાવેલી પત્નીને પોતાને જ થાય છે. બીજા દાખલાઓમાં બંનેના સ્વભાવમાં એટલો બધો ગંભીર તફાવત હોય છે કે બંને પક્ષના સુખને ખાતર તલાક એ જ સૌથી ઉત્તમ માર્ગ દેખાય છે. પરંતુ બીજી પત્ની કરવામાં આવે અથવા તો તલાક આપવામાં આવે એ દરેક કિસ્સામાં પત્નીના હિતોનું રક્ષણ કરવું એ તે કાઉન્સિલોની અથવા ઇમામના પ્રતિનિધિઓની સંપૂર્ણ ફરજ થઈ પડે છે. બીજી પત્ની કરવામાં આવી હોય તો પહેલી પત્નીને આર્થિક રીતે પૂરેપૂરું રક્ષણ મળી રહે અથવા તો તલાક આપવામાં આવી હોય તો ઉદાર, પૂરતી અને યોગ્ય પ્રકારની આર્થિક સમજૂતી થાય તે તેમણે જોવાનું હોય છે. બિન મુસ્લિમોએ એ સમજી લેવું અગત્યનું છે કે લગ્ન પ્રથા અને એને લગતી બધી બાબતો, તલાક, બહુપત્નિત્વ વગેરે વિશેનું ઇસ્લામી મંતવ્ય એ ફક્ત કરારનું, પરસ્પર સંમતિનું અને બંને પક્ષે કબૂલ રાખેલી ચોક્કસ જવાબદારીનો સવાલ છે. લગ્ન એ ધાર્મિક ક્રિયા છે એવી ભાવના ઇસ્લામમાં નથી. તેથી સિવાય કે પરોક્ષ, આડકતરી રીતે એના ધાર્મિક મહત્વનો કોઈ સવાલ રહેતો નથી. અને ખ્રિસ્તી અને હિન્દુ ધર્મ જેવા બીજા ધર્મોમાં લગ્નને ગંભીર અને પ્રતીકરૂપ બનાવતી જે ધાર્મિક વિધિ હોય છે તેવી કોઈ ધાર્મિક વિધિ તેમાં હોતી નથી. પશ્ચિમના દેશોમાં રજિસ્ટ્રી ઓફિસમાં નોંધવામાં આવતા અથવા ન્યાયાધીશની સમક્ષ કરવામાં આવતા કેવળ સિવિલ અને લૌકિક બિન મઝહબી લગ્નો જેવા જ એ હોય છે. પ્રાર્થના, સુખ, સંપત્તિ અને તંદુરસ્તી માટેની પ્રાર્થના અલબત્ત એમાં કરી શકાય છે, પણ આથી વિશેષ કોઈ ધાર્મિક વિધિ એમાં હોઈ શકતી નથી. અને તે પ્રાર્થના પણ ફક્ત અંગત ઈચ્છાનો સવાલ છે. આથી ઇસ્લામમાં કે ઇસ્માઇલીઓમાં પરસ્પર સંમતિ અને પરસ્પર સમજૂતીના લગ્નો સિવાય બીજા કોઈ પ્રકારના લગ્નો થતા નથી. અને મેં આગળ દર્શાવ્યું છે તેમ અમારી બધી ઇસ્માઇલી જમાતોમાં ઇસ્માઇલી કાઉન્સિલો અને ઇમામના પ્રતિનિધિઓનું ઘણું ખરું કાર્ય લગ્નની નોંધ બરાબર થઈ છે કે નહીં તે જોવું અને તલાક એ પાપ ન હોવા છતાં એને લીધે કોઈ પણ પક્ષના હિતને નુકસાન તો નથી થતું, તેમજ સ્ત્રીને બની શકે તેટલું વધુ રક્ષણ મળ્યું છે કે નહીં, અને સૌથી વધુ તો નાના બાળકોના પાલન પોષણની જોગવાઈ કરવામાં આવી છે કે નહીં તેની તકેદારી રાખવી તે છે. છેલ્લા 70 વર્ષ થયા ઇસ્માઇલીઓ જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં ત્યાં તેમની સ્થિર અને સ્થાયી પ્રગતિ થતી રહી છે. ઉસ્માની સામ્રાજ્ય હેઠળ અબ્દુલ હમીદના શાસનકાળમાં તેમના પર ઘણા જુલ્મો ગુજારવામાં આવ્યા હતા. એના સામ્રાજ્યમાં બીજી કેટલીય લઘુમતીને પેઠે એ લઘુમતી હોય તેમને હાડમારી વેઠવી પડી હતી. અને એના આપખુદ શાસનના પાછલા વર્ષો દરમિયાન તેમના ઘણા નેતાઓને કારાવાસ વેઠવો પડ્યો હતો. પરંતુ તુર્કીની નવક્રાંતિ પછી એ દમનકાળનો અંત આવ્યો અને હવે વિશ્વમાં વિશાળ રાજકીય પરિવર્તનો અને ફેરફારો થઈ ગયા છે. તે છતાં મને લાગે છે કે એવો દાવો યોગ્ય રીતે કરી શકાય કે જગતભરના ઇસ્માઇલીઓની સ્થિતિ એકંદરે ઠીક ઠીક સંતોષકારક છે. તેઓ જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં ત્યાં બધે તેમની જમાતો સમાજના એક સુખી, સ્વમાની, કાયદાપાલક અને ઉદ્યોગપરાયણ અંગરૂપ બની ગઈ છે. મારા મુરીદો પ્રત્યેની મારી નીતિ કેવી રહી છે? અમારો ધર્મ એ અમારો ધર્મ છે, કોઈ એને માને અથવા તો ન માને. તમે એક ધર્મનો ત્યાગ કરી શકો, પણ તમે જો એના સિદ્ધાંતોને ન માનતા હો તો એમાં રહીને તમે એને સુધારવાનો દાવો ન કરી શકો. તમે એ સિદ્ધાંતોનો ત્યાગ કરી શકો, પણ તમે એ સિદ્ધાંતોને બદલવાનો પ્રયત્ન કરો અને સાથે સાથે એ સિદ્ધાંતોને સ્વીકારનારા ચોક્કસ ફિરકામાં તમે છો એવો દાવો ન કરી શકો. જમાનાઓ દરમિયાન ઘણા લોકો ઇસ્માઇલી ધર્મ છોડી ગયા છે તો બીજાઓએ ધર્મમાં દાખલ પણ થયા છે. લાખો ઇસ્માઇલીઓમાંથી 20 જેટલાઓએ કરાચી તથા હિન્દુસ્તાનના એક નાનકડા જૂથે પોતે ઇસ્માઇલી હોવાનો ડોળ કરવા છતાં પોતાને સુધારક ગણાવ્યા હતા. સાચા ઇસ્માઇલીઓએ તરત જ એમને નાત બહાર કર્યા. ઇસ્માઇલી ધર્મભાવનામાં ફેરફાર કરવાનો સવાલ કદીએ ઊભો થયો નથી. એ ધર્મભાવના એવી ને એવી જ રહી છે અને એવી ને એવી જ રહેવી જોઈએ. જેમને એમાં શ્રદ્ધા નહોતી તેમણે યોગ્ય જ રીતે એનો ત્યાગ કર્યો છે. એમના પ્રત્યે મારા મનમાં કોઈ દ્વેષભાવ નથી.
અને એમની નિખાલસતા માટે એમના પ્રતિ અમને માન છે. રાજકીય દોરવણીનું શું? મારા પૂર્વજોની એ પ્રથા હતી અને પ્રથાને હું ચુસ્ત રીતે વળગી રહ્યો છું કે ઇસ્માઇલીઓને જે રાજ્યના તેઓ વતની હોય તે રાજ્યની, પછી એ રાજ્યનું બંધારણ રાજશાહી કે પ્રજાસત્તા ગમે તે હોય, સંપૂર્ણ રીતે વફાદાર અને એકનિષ્ઠ પ્રજા તરીકે રહેવાની હંમેશા સલાહ આપવી. મારા પૂર્વજોએ કે મેં કોઈએ પણ અમારા મુરીદોને એક યા બીજે માર્ગે વાળવા માટે અમારી લાગવગનો કદીએ ઉપયોગ કર્યો નથી. પણ જે દેશમાં તેઓ વસતા હોય તે દેશની બંધારણીય રીતે સ્થપાયેલી સત્તા પ્રત્યે સંપૂર્ણ રીતે ને સર્વાંશે વફાદાર રહેવાનું અમે તેમને કહ્યું છે. એ પ્રમાણે કોઈ સરકાર મારી પાસે પોતાની પ્રજા માટે મારી સહાય અને મારી સલાહ માંગે છે ત્યારે મારા પિતાશ્રી તથા મારા દાદાશ્રીની માફક મારી સલાહ અફર રીતે એવી જ રહી છે કે તેમણે વફાદાર રહીને કાયદાનું પાલન કરવું જોઈએ અને રાજકીય બાબતમાં તેમણે જો કોઈ ફરિયાદ કરવાની હોય તો તેમણે પોતાની સરકાર સમક્ષ બંધારણીય રીતે સ્થપાયેલી સરકાર ગણીને અને તેના પ્રતિ વફાદાર અને નિષ્ઠાપૂર્વક રજૂ થવું જોઈએ. મારા મુરીદો માટેનું મારું તમામ શિક્ષણ અને માર્ગદર્શન આ સિદ્ધાંતના પાલનમાં સમાયેલું છે. જે વસ્તુઓ ઈશ્વરની છે તે ઈશ્વરને આપો અને જે સીઝરની છે તે સીઝરને આપો. સામાજિક સુધારાની બાબતમાં મેં મારી લાગવગ અને સત્તાનો ઉપયોગ શાણપણથી અને પ્રગતિશીલ રીતે કર્યો છે. મેં હંમેશા સ્ત્રીઓની મુક્તિ અને કેળવણીના કાર્યને પ્રોત્સાહન મળે એવો પ્રયત્ન કર્યો છે. મારા દાદાશ્રીના તથા મારા પિતાશ્રીના સમયમાં ઇસ્માઇલીઓ હળહળતા રૂઢિચુસ્ત દેશોમાંથી પણ કડક પડદાની પ્રથા નાબૂદ કરવાની બાબતમાં બીજા કોઈ પણ મુસ્લિમ ફિરકા કરતાં ઘણા આગળ વધેલા હતા. મેં એ પ્રથા સદંતર નાબૂદ કરાવી છે. અત્યારે તમને કોઈ ઇસ્માઇલી સ્ત્રી પડદો પહેરતી ક્યાંય દેખાશે નહીં. મેં હંમેશા કન્યા શાળાઓને દરેક સ્થળે, જ્યાં પહેલાં એ સદંતર અજાણી હતી તેવા પ્રદેશોમાં પણ ઉત્તેજન આપ્યું છે. હું ગર્વપૂર્વક કહી શકું છું કે સામાજિક કલ્યાણની આ બાબતમાં મારા ઇસ્માઇલી અનુયાયીઓ બીજા કોઈ પણ મુસ્લિમ ફિરકા કરતાં ઘણા આગળ વધેલા છે. બેશક એટલી જ આગળ વધેલી વ્યક્તિઓ મળી શકે, પણ મારી ખાતરી છે કે એક કોમ તરીકે અમારી સામાજિક પરિસ્થિતિ, છોકરા તેમજ છોકરી બંનેની કેળવણી, લગ્ન તથા ગૃહજીવન વિશેનું દ્રષ્ટિબિંદુ અને રીતરિવાજો, તલાક પર અંકુશ, તલાકના પ્રસંગે બાળકો માટે કરવામાં આવતી જોગવાઈ વગેરે બાબતોમાં ઘણી પ્રગતિશીલ છે. પ્રસૂતિ વખતે સારવાર કરવા માટે દાઈઓની પ્રથા શરૂ કરવામાં અમે મોખરે હતા અને મધ્ય પૂર્વના બીજા કોઈ પણ મુસ્લિમ દેશ કરતાં બહુ પહેલાં અમે પ્રસૂતિ માટે નર્સોને કેળવી હતી. હિન્દુસ્તાનમાંની લેડી ડફરિન નર્સિંગ સંસ્થાની સહાય અને સાથ વડે આ બાબતમાં સામાન્ય સ્થિતિ આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક હતી તેવે સમયે માત્ર હિન્દુસ્તાન અને બર્માં જ નહીં પણ આફ્રિકામાં અને સીરિયા અને ઇરાકમાં પણ કેળવાયેલી નર્સો અને પ્રસૂતિ વિશે આધુનિક દ્રષ્ટિબિંદુ હું પ્રવર્તાવી શક્યો હતો. જ્યાં હું સક્રિય સહાય તેમજ સલાહ આપી શક્યો છું તે આફ્રિકામાં અમે વ્યક્તિઓની તેમજ જુદા જુદા સમૂહોની આર્થિક પરિસ્થિતિ તદ્દન સલામત પાયા ઉપર મૂકી દીધી છે. જ્યુબિલી ઇન્સ્યોરન્સ એ નામની વીમા કંપનીની અમે સ્થાપના કરી છે. એ કંપનીના શેરોની કિંમત ઘણી વધી ગઈ છે. એક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નામે સંસ્થા પણ અમે ઊભી કરી છે જે નાણાં એકઠા કરનારી અને પછી તેમાંથી ઇસ્માઇલી વેપારીઓને તેમજ પોતાને માટે ઘરો ખરીદવા અથવા બાંધવા ઇચ્છતા લોકોને ઓછા વ્યાજના દરે લોન આપનારી ખરેખર એક વિશાળ સંસ્થા છે. મારી પોતાની અંગત સંપત્તિ સંબંધમાં ઘણી વાહિયાત વાતો લખવામાં આવી છે. મારા કરતાં વધારે મોટી મૂડી ધરાવનાર સેંકડો મનુષ્યો અમેરિકામાં હશે જ, તેમજ યુરોપમાં પણ હશે. કદાચ કરવેરાના પ્રમાણને ધ્યાનમાં લેતા યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ એવા વધુ માણસો નહીં હોય જેઓ મારા જેટલો આવક પર અંકુશ ધરાવતા હોય. પણ આ અંકુશની સાથે જ એક અણલખ્યા કાનૂન તરીકે મારા ઇસ્માઇલી મુરીદોની વિવિધ પ્રકારની તમામ કોમી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ નિભાવવાની જવાબદારી પણ જોડાયેલી છે. અને આખરે તો મારા કુટુંબના સભ્યો તથા મારે પોતાના માટે આવકમાંથી કંઈ બાકી રહેતો હોય તો એક નાનકડો હિસ્સો જ બાકી રહે છે. દર વર્ષે લાખો પાઉન્ડની આવક હું ધરાવતો હોવાની કલ્પિત વાતો જ્યારે હું વાંચું છું ત્યારે મને એમ જ લાગે છે કે જો મારી આવક એટલી મોટી હોય તો મારે શરમાવા જેવું થાય. એન્ડ્રુ કાર્નેગીના કથનમાં ઘણું સત્ય રહેલું છે. જે માણસ તવંગર હાલતમાં મૃત્યુ પામે છે તે નામોશી ભરી સ્થિતિમાં મૃત્યુ પામે છે. હું એમાં એટલું ઉમેરીશ, જે માણસ તવંગર હાલતમાં જીવે છે
તે નામોશી ભરી સ્થિતિમાં જીવે છે, તવંગર હાલતમાં જીવે છે. એ મારા કથનનો અર્થ એવો માણસ થાય છે કે પોતે જે દેશનો વતની હોય છે તે દેશમાં અત્યારે ઊંચી આવકવાળો વર્ગ કહેવાય છે, તે વર્ગના મનુષ્યોની રૂઢિગત રહેણીકરણી કરતાં જે પોતાના મોજ શોખ ખાતર વધારે ખર્ચાળને ઉડાવ રીતે રહે છે. હું સામ્યવાદી નથી, તેમજ હું એમ પણ નથી માનતો કે અંગત જીવન ધોરણ ઊંચું રાખવું તેમાં કોઈ પાપ છે કે સમાજનું અપમાન થાય છે. ત્રણ કે ચાર મોટરો ધરાવવા બદલ મને સહેજ પણ શરમ જેવું લાગતું નથી. હિન્દુસ્તાનમાં બહારથી અનેક લોકો આવ જા કર્યા કરતા હોય છે, ત્યાં એમના ઉપયોગ માટે હું હંમેશા વધારે મોટરો રાખું છું. વળી શરતના ઘોડાના મોટા તબેલાનો માલિક હોવા બદલ પણ મને શરમ લાગતી નથી. એ વિશે હું હવે પછીના પ્રકરણમાં કંઈ કહેવાનો છું. મેં અગાઉ જણાવ્યું છે તેમ મારા કુટુંબીઓને તમામ પ્રકારની ઘોડેસવારી સાથે લાંબો, માન ભર્યો અને મમતા ભર્યો સંબંધ રહ્યો છે. તાલીમ હેઠળના મોટા ભાગના ઘોડાઓ કાઢી નાખવાનું અથવા તબેલાને નફાકારક ધંધામાં ફેરવી નાખવાનું મારે વિચારવાનું હોત તો મારા ઘોડાઓમાંથી ઘણા ખરા ઘોડાઓ વેચી નાખી નિશક હું કોઈ પણ દિને એને નફાકારક ધંધામાં ફેરવી શક્યો હોત. મારા દાદાશ્રીએ, મારા પિતાશ્રીએ કે મેં આમાં રેસ શરતના શોખને કેવળ પૈસા કમાવવાની વસ્તુ તરીકે કદી ગણ્યો નથી, પણ અમે એને રમત તરીકે જ લેખ્યો છે. એ રમત પર જો સંભાળપૂર્વક ધ્યાન અપાય અને વિચારપૂર્વક વહીવટ કરવામાં આવે તો એનો ખર્ચ એમાંથી જ નીકળી શકે અને માલિકો તરીકે માત્ર અમારે માટે જ નહીં પણ ટર્ફ રેસના મેદાન પરના અમારા વાવટાના હજારો બલકે લાખો ઉપાસકો માટે એ કાયમી આનંદનું સાધન બની શકે. અને જે દેશમાં અમારા શરતના ઘોડાઓ અને તેમને તાલીમ આપવા માટેના તબેલાઓ રાખવામાં આવ્યા છે તેને અમે દેશની સમૃદ્ધિના તેમજ ઘોડાઓની ઔલાદનું ધોરણ જાળવી રાખવા તથા ઊંચું લાવવા માટેના વ્યવહારુ સાધન તરીકે માન્યા છે. અમારા કુટુંબ ઉપર ઉડાવપણાનો જે એક ચોક્કસ આક્ષેપ મૂકવામાં આવ્યો છે તે જે વખતે દરરોજ 2000 લોકો અમારે ખર્ચે રહેતા તથા ખાતા પીતા હતા તે સમયને લગતો છે. આ 2000 માણસો બીજા કોઈ નહોતા પણ જેઓ મારા દાદાશ્રી સાથે પોતાના ઘરબાર અને મિલકતોનો ત્યાગ કરી ઈરાનથી હિજરત કરીને આવ્યા હતા તેમના વંશજો અને આશ્રિતો હતા. અને એ સમયના સંજોગો જોતા ઇસ્માઇલી કોમના વડા તરીકે તેમની ક્ષેમ કુશળતા અને ભરણપોષણ માટે અમે જવાબદાર હતા. બને તેટલું જલ્દીથી અને શક્ય હોય તેટલી સંપૂર્ણતાથી મેં એ પ્રશ્ન હાથમાં લીધો અને તેથી હવે તેમના વંશજો હતા તે કરતાં ઘણા સુખી તથા ઘણા વધારે પ્રમાણમાં સ્વાશ્રય બન્યા છે. અને પ્રશ્નનું મેં જે રીતે નિરાકરણ કર્યું તે સંબંધી મારા મન ઉપર કોઈ જાતનો ભાર રહ્યો નથી. મારા ઉપયોગ માટે મારી પાસે અઢળક સંપત્તિ હોવાનું લોકો કહે છે, તેના દશમા ભાગની પણ સંપત્તિ મારી પાસે હોત તો હું અત્યંત દુઃખી મનુષ્ય બની ગયો હોત. કારણ કે તો મને આખી જિંદગી ખરેખર એમ લાગ્યા કર્યું હોત કે હું મારા કુટુંબને તેમજ મારા મિત્રો બંનેને માટે અને એમ જોઈએ તો મારા અનુયાયીઓને માટે પણ નકામો એવો નિર્જીવ બોજો ઉપાડીને ફર્યા કરું છું. અમુક હદ પછી સંપત્તિ અને તેને પરિણામે મળતા દુન્વયી લાભો સમાજનું તેમજ વ્યક્તિનું ભલું કરે છે તે કરતાં નુકસાન વધારે કરે છે. મારા અનુયાયીઓની રહેણીકરણી સંબંધમાં મેં તેમને જે સલાહ આપી છે તેમાં તેઓ જે દેશ કે રાજ્યમાં વસતા હોય તે પ્રમાણે ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રમાણે આફ્રિકાના બ્રિટિશ સંસ્થાનમાં જેઓ રહે છે તેમને મેં પોતાની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર કરવાની, પોતાના કૌટુંબિક અને ગૃહજીવનને અંગ્રેજી ધોરણ મુજબ રાખવાની અને શરાબ તથા તંબાકુની ગુલામી સિવાય સામાન્ય રીતે બ્રિટિશ તથા યુરોપીય રીત રિવાજો અપનાવવાની ભારપૂર્વક ભલામણ કરી છે. મને ખાતરી છે કે અનેક જાતિના સમુદાયવાળા સમાજમાં એમને રહેવું પડતું હોવાથી જે પ્રકારના સામાજિક જીવન અને સમાજ સંસ્થા દ્વારા તેમને પોતાના વ્યક્તિત્વને ખીલવવાની સૌથી વધારે તક મળી શકે અને જે વ્યવહારુ રીતે સૌથી વધારે ઉપયોગી નીવડે તેનો જ તેમણે સ્વીકાર કરવો જોઈએ. બીજે પક્ષે બર્મામાં રહેતા લોકોને મેં આવા જ પ્રકારની સલાહ આપી છે, પણ આમ કે તેમણે બીજી કોઈ પદ્ધતિને બદલે બર્મી જીવન પદ્ધતિ અપનાવવી જોઈએ. અલબત્ત સીરિયા, મિસર, ઇરાક અને ઈરાન જેવા મુસ્લિમ દેશોમાં તો કોઈ મુશ્કેલી છે જ નહીં. મારા પોતાના કુટુંબનું ગૃહજીવન તથા સામાજિક જીવન હંમેશ ઈરાની મુસ્લિમ ઢબનું રહ્યું છે. હું જ્યાં જ્યાં રહ્યો છું ત્યાં કોઈ પણ સ્થળે આ ઢબમાં ઉગ્ર પ્રકારનો કે જડ મૂળથી ફેરફાર કરવો પડ્યો નથી. અને આથી જે એક પછી એક યુરોપીય સન્નારીઓ સાથે મેં લગ્નો કર્યા છે તેમણે હકીકતમાં સહેલાઈથી અને આનંદપૂર્વક
ઈરાની મુસ્લિમ દ્રષ્ટિબિંદુ તેમજ જીવન સંવાદિતા સ્વીકારી લીધા છે, પરંતુ આફ્રિકામાં મારા અનુયાયીઓ સમક્ષ આથી ઘણો વધારે ઉગ્ર સવાલ આવીને ઊભો રહ્યો હતો. તેઓ ત્યાં એશિયાઈ રીત રિવાજો અને એશિયાઈ જીવન પદ્ધતિ લઈને ગયા હતા, પરંતુ ત્યાં તેમને વિકસિત સ્થિતિના એવા સમાજનો ભેટો થયો જેને કંઈ નામ આપવું હોય તો યુરોપીય આફ્રિકી કહી શકાય. ભાષા, રીત રિવાજ અને પોશાકની બાબતમાં એશિયાઈ દ્રષ્ટિબિંદુ જાળવી રાખવું એ તેમને માટે ગૂંચવાડા ભર્યું અને ભવિષ્યના આફ્રિકામાં સામાજિક દ્રષ્ટિએ જૂનવાણીના નિર્જીવ બોજાને ઉંચકીને ફરવા જેવું બન્યું હોત. પાકિસ્તાનમાં અને અર્વાચીન ભારતમાં ઇસ્માઇલીઓ ભવિષ્યમાં સંસ્કારની બે તદ્દન નિરનિરાળી પદ્ધતિઓ અપનાવે એવો સંભવ છે. પશ્ચિમ પાકિસ્તાનમાં સંભવિત રીતે તેમની ભાષા ઉર્દુ અથવા જે હિન્દુસ્તાની તરીકે ઓળખાતી હતી તે રહેશે અને તેમના સામાજિક રીતરિવાજો અને વર્તનનું ઘડતર એ પ્રમાણેનું થશે. પૂર્વ પાકિસ્તાનમાં ઇસ્માઇલીઓના જીવનમાં બંગાળી પહેરવેશ અને ભાષા મુખ્ય ભાગ ભજવશે. ભારતમાં ઘણું કરીને તેમની ભાષા ગુજરાતી તથા મરાઠી હશે અને એ જ પ્રમાણે એમના દ્રષ્ટિબિંદુ તથા જીવન પદ્ધતિનું ઘડતર ગુજરાતી મરાઠી સ્વરૂપમાં થશે. આમ છતાં મારી ખાતરી છે કે જ્યાં સુધી તેઓ પોતાના ધર્મને વળગી રહેશે ત્યાં સુધી ઇસ્લામી બિરાદરી આ ભિન્ન ભિન્ન સામાજિક દ્રષ્ટિબિંદુઓ ધરાવતા અને વિવિધ ઢબની રહેણી કરણીવાળા તમામ લોકોને એકત્રિત રાખશે અને આધ્યાત્મિક રીતે તેમને સાંકળી લેશે.